नमस्कार दर्शक मित्रों, अस्मिता विशेष संवाद में आपनू हार्दिक स्वागत करूँ छू। आपने बराबर ख्याल है कि गुजरात विश्वकोश ट्रस्ट अमदावाद अने संतुलन राजकोटना संयुक्त उपक्रमें आपणे एक पछी एक विशेष व्यक्तित्व साथे निजी यात्रानो संवाद करी रह्या छीए। हवे ए पण स्पष्ट थई गयुं छे कि आ प्रकल्पनो उद्देश आवती पेढ़ी समक्ष आजना जे व्यक्ति विशेष छे एमना जीवननी आखी यात्रा एमना ज शब्दों में एमनी पासे थी सांभळीने एने कचकडे मढवानो प्रयास छे। आपणे ख्याल छे कि मोटिवेशननी वात आवे अथवा तो कोईपण प्रकारनो टेको लेवानी वात आवे तो आपणे विदेश तरफ नजर दोड़ावीए छीए। अमे एवुं मानीए छीए कि एटले बधे दूर जवानी जरूर नथी, आपणी आसपासमां एवा व्यक्तित्वो छे कि जे आपणने जीवन द्वारा जीवनना अनुभवों द्वारा मोटिवेशन पूरु पाड़ी शके एम छे। ए श्रेणीमां आजे गुजरात विश्वकोश ट्रस्टना स्टूडियोमां एक एवा व्यक्तित्वने आपणे मळवा जई रह्या छीए કે જે બહુપરિમાણીય વ્યક્તિત્વ છે। સામાન્ય રીતે એમ કહેવાય છે કે જે વહીવટમાં પડે તે સાહિત્ય અથવા તો કલા સાથે એટલો નાતો ન બાંધી શકે, પણ આપણી સાથે આજે શ્રી વસંતભાઈ ગઢવી VS ગઢવી સાહેબ છે કે જેમને સાહિત્યની વાત કરતાં લોકસાહિત્યની વાત કરતાં સાંભળો તો તમને એવું લાગે કે આ વ્યક્તિ વહીવટમાં નહીં હોય, પણ કાબેલિયતપૂર્વક એકદમ શાંત મુદ્રામાં વહીવટની ખુરશી ઉપર બેસીને પણ કામ કરતા જુઓ તો તમને આશ્ચર્ય થાય। અનેક ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન કરનાર ગઢવી સાહેબ આપણી વચ્ચે છે। હું આપણા સૌ વતી આદરણીય ગઢવી સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર સર, આપનો ખૂબ આભાર। નમસ્કાર। નમસ્કાર સર, મેં જેમ વાત કરી એ પ્રમાણે અમારો ઉદ્દેશ આ પ્રકલ્પનો બહુ સીધો છે કે લોકોને જ્યારે ખબર પડે કે એક સચિવ કક્ષાની વ્યક્તિ કે કલેક્ટર તરીકે પોતાનું નોંધનીય પ્રદાન કરનાર વ્યક્તિ છે ત્યારે બધાને એવું લાગે કે આ પદ ઉપર તો બહુ સરળતાથી કદાચ કોઈ પહોંચ્યું હશે, પણ ના, એવું નથી હોતું। આપણને ખ્યાલ છે કે દરેકને બાળપણ છે અને બાળપણના પોતાની યાદગાર પ્રસંગો છે, સંઘર્ષો છે, સમાધાનો છે, એમાંથી એક ઊંચાઈ ઉપર પહોંચાતું હોય છે। અત્યારનો જમાનો શોર્ટકટનો થયો છે સાહેબ, એટલે યુવાનોને ઝડપથી બધું પ્રાપ્ત કરી લેવું છે, એટલે એમ કહીએ કે એ લોંગ જમ્પમાં આગળ વધતા હોય એમ જીવનમાં આગળ વધવા માગે છે। તો આપણે આપના જેવા વ્યક્તિત્વના સંવાદથી એ કહેવું છે કે જીવન એ કોઈ લોંગ જમ્પમાં કોઈ અંતરને સ્કીપ કરી જવા માટે નથી, દરેક ડગલે તમારે ચાલવું પડે, દરેક ડગલે તમારે અનુભવવું પડે, તમારી જાતને સંકોરવી પડે, ત્યારે એક ટોચ ઉપર પહોંચાતું હોય છે। મારી આપને વિનંતી છે કે આપના જીવનની યાત્રા અંગે આપ નિરાંત જીવે અમારી સાથે વાત કરો, અને સામાન્ય રીતે એમ જ હોય કે આપણે શરૂઆત આપના બાળપણથી કરીએ, ખાસ કરીને ગઢવી પરિવારમાં માતા પિતા એમનો ઉછેર અને આપનું બાળપણ એના વિશે અમે આપ શરૂઆત કરીએ। એક તો આ સારો ઉપક્રમ જે આપણે વિચાર્યો છે, મને ખબર છે કે આપે ગુજરાત વિદ્યાપીઠ મારફત અગાઉ પણ સરસ કામ આ દિશામાં જ કર્યું છે અને એને જ અનુસંધાને આ કામ આપ આગળ વધારો છો, એટલે સારા કામમાં સારા સ્થળે અને સારા વ્યક્તિ સાથે જોડાવાનો આનંદ છે। આપે કહ્યું એ સાવ સાચી વાત છે કે આપણી આસપાસ રહેલા કેટલાક લોકો એના વિશેની વિગતવાર વાત આપણે સાંભળી શકીએ અને વહેંચી શકીએ તો સામાન્ય રીતે કદાચ એમાંથી મોટો ફાયદો થશે કે કેમ મને ખબર નથી, કદાચ ન પણ થાય, સાચું, પણ ગુમાવવાનું નથી, નથી, બહુ સરસ, આ જે બાબત છે એમાં કશું ગુમાવવાનું નથી, અને સામાન્ય રીતે આ પ્રકારના મોકાઓ ઓછા મળે છે। કારણ કે આપણે ત્યાં કોઈ કાર્યક્રમમાં તમે જઈએ તો એનું એક સ્ટ્રક્ચર હોય છે, એટલે સામાન્ય રીતે એ સ્ટ્રક્ચરમાં તમે વાત કરો, સમયની પણ હંમેશા મર્યાદા હોય અને સારું પણ છે, એટલે એમાં પણ તમે ધ્યાન રાખો,
ત્રીજું તમે એ પણ જુઓ કે તમે પર્ટિક્યુલર લોકો સાથે વાત કરી રહ્યા છો, એટલે એ મર્યાદા પણ તમારા મનમાં હોય. આ જે તમારો ઉપક્રમ છે એમાં સદભાગ્ય વધારે હોય આ કોઈ મર્યાદા વચ્ચે નથી આવતી. બહુ સાચું. એટલે તમે જેને કહેવાય ને કે થોડા એ રીતે મુક્ત છો, ફ્રી છો વાત કરવા માટે. હાજી હાજી. જે આ વાત કરવા પડકાર લાગે છે બીજો મને લાગે છે, પેલા સ્ટ્રક્ચરમાં વાત કરવી એ સહેલી છે, કારણ કે તમારા મનમાં કેટલીક બાબતો પડેલી છે. તમે ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરવાના છો, કે તમે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે વાત કરવાના છો, તો તમારા મનમાં એક ચોક્કસ છાપ છે ને એ સ્ટ્રક્ચરથી તમે વાત કરશો. હાજી. એટલે બને ત્યાં સુધી એમાં કોઈ ડેવિએશન નહીં થાય. જ્યારે અહીંયા સ્થિતિ જરા જુદી બને છે. અહીંયા તમે જેમ પત્રકારમાં ફ્રી લાન્સર હોય છે, એમ આ ફ્રી વિલિંગ છે. યસ. એટલે એક એ મહત્વની બાબત છે. એની સાથે જોડાયેલો પડકાર એવો છે કે માણસ પોતાની જીવન પ્રત્યે, જીવન અંગે વાતો કરે ત્યારે પ્રમાણિક રહેવાનો પ્રયત્ન કરે તો પણ સાચી વાત છે. એ કેટલો રહી શકશે? એમાં ઘણા ધન્ય પુરુષો એવા હશે જેમાં, જેનો એક સીધો ઉદાહરણ આપણે દૂર ન જઈએ તો મહાત્મા ગાંધી છે. એ ટ્રાન્સપેરન્સી બહુ ઓછા લોકોના જીવનમાં આવતી હશે. એટલે બીજો પડકાર એવો આવે કે જેટલું બને શકે એટલી એ સ્પષ્ટતા સાથે વાત થઈ શકે એવું વારંવાર જાતને યાદ કરાવવું પડે. કે એમાં તો બહારથી કોઈ કહેવાનું નથી કે કોઈ પ્રોમ્પ્ટિંગ નથી. સાચું. એટલે એ એ કરવાનો પ્રયત્ન કરવો એવી ઈચ્છા થાય, કેટલું કરી શકાય એ જુદી વાત છે. અને ત્રીજું કે જીવનની ઘટનાઓને તમે બે ભાગમાં વહેંચો તો કેટલીક એવી ઘટનાઓ કે જે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હોય, તમને એમાં રસ પડ્યો હોય, પણ સામાન્ય લોકોને કદાચ એની સાથે બહુ વિશાળ સમુદાયને રસ ન હોય, અથવા એને એમાંથી કંઈ મેળવવાનું ન થતું હોય રસ કરતાં પણ, અને કેટલીક ઘટનાઓ જે તમે એમ માનો કે તમને પણ ઉપયોગી લાગી છે તમારા જીવન ઘડતર માટે, અને એ કદાચ કદાચ બીજા લોકોને પણ ઉપયોગી થશે, તો એ એ એક વાતને પણ આ વાત કરતાં હું ધ્યાનમાં રાખીશ એવું મેં જાતે વિચારેલું છે. આપના તરફથી તો સંપૂર્ણ સ્વાતંત્ર છે, પણ મારા તરફથી મેં પાળ બાંધવાનો આ એક પ્રયાસ કર્યો છે. જીવનનું જે ઘડતર છે એનો ઘણો મોટો આધાર બાળપણ ઉપર રહે છે. એટલે બાળકોનું મહત્વ જે ગીજુભાઈએ કહ્યું એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. દર્શક દાદા કહેતા કે એ વિશ્વ શાંતિની ગુરુ ચાવી છે. વિશ્વ શાંતિ તમે લાવવા માંગતા હો તો બાળકોમાં રોકાણ કરો. આપણે એનાથી કેટલા દૂર ગયા છીએ એ તો એક અલગ વિષય છે આખો, પણ એ વાત મને પણ એવી સતત લાગે છે કે બાળપણમાં જે કંઈ સંસ્કાર પડે, બાળપણમાં શિક્ષકોના શિક્ષકોથી પહેલાં તમારા માતા પિતાના, હાજી, ઇવન તમારાથી મોટા ભાઈ બહેનો હોય તો એમના, તમારા ત્યાં આવનારા જનારા લોકોના, એ તમારા સગાવાલા હોય કે ન પણ હોય, પણ આવનારા જનારા લોકોના, તમે જેમને ત્યાં જાઓ છો એ લોકો, આ બધી બાબતો ઘણા લાંબા સમય સુધી તમારા મનમાં જાણે અજાણે સંગ્રહાયેલી રહે છે, અને વિધિવત રીતે નહીં તો પણ એ તમારા વ્યક્તિત્વમાં ક્યાંય ને ક્યાંય સંકળાઈ જાય છે. એના માટે તમારે ખાસ કશો પ્રયાસ નથી કરવો પડતો. બહુ સાચું છે. મારા પિતા
એક રજવાડાના વહીવટદાર હતા. ઘણું કરીને રાજકોટ જિલ્લામાં એમનું વધારે રહેવાનું થયું. એ વહીવટદાર તરીકે હતા. પછી આપ જાણો છો એમ સ્વતંત્રતા આવી, સૌરાષ્ટ્ર સરકાર આવી, પછી કેટલાક લોકોને એમને રિક્રુટમેન્ટ કરી, કારણ કે એમને પણ વહીવટ તો ચલાવવો જ હતો. એટલે આવા લોકો કે જે વહીવટમાં હતા એવા લોકોને પણ એમણે વહીવટમાં લીધા. વહીવટનો એક ભાગ મુખ્યત્વે તે સમયમાં, આજે પણ એનું મહત્વ તો છે જ, પણ હવે ઘણા બધા ડાયમેન્શન છે, એ મહેસૂલ વિભાગ હતો. એટલે આ કલેક્ટરનું તંત્ર આખું જે લોકોમાં પણ રેકગ્નાઇઝ છે, આજે પણ છે, અને એના તરફ મહત્વનું કામ પણ હતું. એટલે રેવન્યુના સર્કલ ઇન્સ્પેક્ટર થયા, જે આજના સંદર્ભમાં હું જોઉં તો એક બહુ નાનો અને સામાન્ય હોદ્દો ગણાય, પણ જે તે વખતે એની એક વ્યવસ્થા જુદી હતી, બરાબર, એનો ઠસ્સો જુદો હતો. બીજું કે રજવાડામાં ટ્રેન થયા પછી એ ત્યાં ગયા, એટલે વહીવટની કેટલી કુનેહ એમનામાં હતી. એટલે સ્વાભાવિક રીતે જે એમનું કામ કદાચ બીજા લોકોથી વધારે અસરકારક રીતે કરી શકતા હતા. કાગળોમાં એટલા હોશિયાર નહોતા જેટલા બોલવામાં હોશિયાર હતા અને વાત કરવામાં હોશિયાર હતા. કાગળો લખવાનો એમને કંટાળો હતો. એમાં એક કારણ કદાચ એવું હતું કે એમને એવું લાગતું કે મારા હેન્ડરાઇટિંગ સારા નથી. એવું એમને મનથી લાગતું હતું. હેન્ડરાઇટિંગ એટલા ખરાબ નહોતા, પણ છતાં એમને એવું મનથી હતું કે એટલે એમના પત્રો પછી હું લખતો. ઓહો, શાળા જીવનમાંથી પત્રો બહુ લખાતા ત્યારે. એ યુગ જ પત્રો લખતો, યુગ જ પત્ર વ્યવહારનો હતો, બરાબર છે. એટલે એ પણ મારા ઘડતરમાં એક કારણ બન્યું. નીચે સહી એ પોતે કરે, વાહ, પણ પત્ર મારી પાસે લખાવે. એટલે માધવભાઈની જેમ આપણે પત્ર લખે, એ બોલે ને હું લખું. એટલે અમે રાજકોટ જિલ્લાના ટંકારા ગામ એ દેશમાં એટલા માટે જાણીતું છે કે આમ એક સામાન્ય ગામ છે, પણ મહર્ષિ દયાનંદને કારણે એ જાણીતું છે. એ ટંકારામાં આર્ય સમાજની જગ્યા છે. આપમાંથી ઘણાને ખબર હશે કે એ આખો મહાલય મોરબી રાજવીનો હતો. એ નાનજી કાલિદાસ મહેતાએ ખરીદી લીધો અને આર્ય સમાજ ટ્રસ્ટને ભેટ આપી દીધો. બે મોટા મહેલ એ સમયમાં કે તમે અહીંયા આર્ય સમાજની પ્રવૃત્તિનો વિકાસ કરો. એની બહાર જ આ વહીવટદારનું ક્વાર્ટર, અમારે મારા પિતાનું ક્વાર્ટર. એટલે ક્વાર્ટર ત્યારે તો બહુ ખાસા મોટા હતા. એટલે ટંકારામાં મહર્ષિ દયાનના સંપૂર્ણ સ્મારકની બાજુમાં મને રહેવાનું તક મળી. ત્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો. ઘેર અમારે ત્યાં મારા પિતાના શોખને કારણે હંમેશા એક બે કે ત્રણ ગાયો રહે, અને એક એમને અશ્વપાલનનો શોખ હતો. એટલે સારો એક ઘોડો પણ રાખતા. એ શાલિહોત્ર એટલે અશ્વવિદ્યાના વિદ્વાન નહોતા, પણ ખાસા જાણકાર હતા. એટલે એમણે એક ચાર્ટ બનાવેલો હતો એ પોતાના અનુભવના આધારે, જેમાં સારા અશ્વના કયા લક્ષણો છે અને સારા ન ગણાય એવા અશ્વના કયા લક્ષણો છે એ એમણે એક ચાર્ટમાં પોતે જાતે તૈયાર કર્યું હતું. અને પછી એક સારા કોઈ ડિઝાઇનરે એની ડિઝાઇન કરી આપી હતી, જે ઉર્મી નવરચનાના અશ્વ વિશેષાંકમાં છપાયું હતું. એ તો પછી ઘણા વર્ષો પહેલા પછી મેં ઉર્મી નવરચનાનો અંક જોયો, ત્યારે મને કહ્યું ઉર્મી નવરચના આ પ્રકારના અંકો બહાર પાડતું હતું, એમાં એક આ અશ્વ ઉપરનો વિશેષાંક હતો. એનું પછી પુસ્તક પણ થયું છે, જીવે ઘોડા કરીને. એટલે એને કારણે આ બધા પ્રાણીઓ સાથે ને એ બધું થોડું નજીકથી જોવાનું મને તક મળી. ગાયને પાવા લઈ જવી, અશ્વને બેસાડવાની, અશ્વની ઉપર બેસવાની બાબતમાં એ થોડા શિસ્તમાં માનનારા હતા. એટલે ઘેર અમારે જે એક કામમાં મદદ કરે તે સમયમાં એમને એમને પટાવાળા કે એ પ્રકારનું નામ આપતા, પણ એક સહાયક માની લો. એટલે ક્યારેક લઈને બેસીને ફરવા જાય
પણ ત્યારે મારા મનમાં એક સ્મૃતિ રહી ગઈ એક જૈન મુનિની, એમનું જેઠમલજી મહારાજ એવું નામ હતું. એ એટલા બધા કડક હતા, મારા પિતાને એમના ઉપર બહુ શ્રદ્ધા હતી જૈન મુનિ ઉપર. એ આવે ત્યારે એવો આગ્રહ રાખતા કે ગામમાં કોઈ અશ્વ ઉપર બેસીને નીકળવું નહીં, હા, અને બે સવારીમાં બેઠા હોય તો એ ઝઘડો જ કરે. એ કહેતા હતા કે એ એવું કહેતા અને માનતા અને સમજાવતા કે તમે આનો રેશનલ યુઝ કરો, આજના સમયમાં જેને આપણે કહીએ છીએ ને, એટલે આને તમે તમારા સાધન તરીકે ન ગણો. અશ્વને તમારા સાધન તરીકે ન ગણો, તમારી જરૂરિયાત છે એનું સારી દેખભાળ કરો અને એનો ખપ પૂરતો ઉપયોગ કરો. બબે ત્રણ ત્રણ લોકો તમે બેસીને નીકળો, તમારા ઉપર કોઈ બેસીને નીકળે તો શું થાય? એટલે મને મનમાં એક વાત રહી ગઈ કે આ પણ આ કેવા સંસ્કાર હશે જેના જેમાં સમગ્ર જે સૃષ્ટિ છે કુદરતની એના તરફ જોવાની આવૃત્તિ. ઘણા વર્ષો પછી મેઘાણીભાઈની રઢિયાળી રાત તેમણે અર્પણ કરી છે એક ભાગ, એ ઢેલીબેન સાથેની મેં વિગતો વાંચી તો ઢેલીબેને લખ્યું છે કે એમના બગવદર ગામથી મેઘાણીભાઈને બીજા દિવસે ગાડું કરી દીધું. પહેલાં તો આ જ હતું વ્યવહાર, બીજા ગામ સુધી જવા માટે ચાલીને મહેમાનને ના જવું પડે એટલે ગાડું મોકલે. તો મેઘાણીભાઈએ ગાડામાં બેસવાનો ઇનકાર એમ કહીને કર્યો કે એક જીવ ખેંચે અને બીજો જીવ સ્વસ્થ હોય છતાં એને ભાર આપે. બીમાર હોઈને લઈ જાય તો બરાબર છે, પણ સ્વસ્થ હોય અને છતાં એના ઉપર ભારરૂપ બને તો એ ન્યાય નથી. એટલે મેઘાણીભાઈ ચાલીને ગયા. એટલે મને આ જૈન મુનિનું અનુસંધાન છે કે મેઘાણીભાઈની વાત ઢેલીબેનની વાતમાં પણ દેખાયું. એટલે એમની સાથેનો એક આ સ્નેહ બંધાયો. પછીના વર્ષોમાં એ ઓછો થયો, કારણ કે પછીના વર્ષોમાં જે રીતે રહેણાંક થઈ એમાં આ બધા પ્રકારના પશુઓને પાળવા ને રાખવા ને એ બધું બહુ શક્ય રહ્યું નહીં, તમે જાણો છો. બીજી જે બાબત થઈ એ મહર્ષિ દયાનના સ્મારકના સંદર્ભમાં, એટલે ત્યાં શિવરાત્રિએ એક બહુ મોટો મેળો થાય અને દેશભરમાંથી લોકો આવે, પંજાબ હરિયાણા દિલ્હીથી તો ઘણા જ આવે કારણ કે ત્યાં ફોલોઅર્સ ઘણા છે મહર્ષિ દયાના, ગુજરાત કરતાં એ રાજ્યોમાં વધારે ફોલોઅર્સ. એટલે એ ત્યાં એક ભગવાન દેવ આર્ય કરીને હતા, એમણે મને કહ્યું કે તું છે ને આ આ આ પ્રદર્શન વિશે સમજૂતી કેમ ના આપી શકે, તું ભલે છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતો, હું તને મહર્ષિ દયાનના પુસ્તકો આપું, તું એ વાંચી લે અને પછી આ જે પ્રદર્શન છે એની સાથે તું ફર બધાને બધાને સમજાવું. એ મને લાગે છે મને બહુ જ ઉપયોગી થયું. એ સમયમાં મને બહુ ખબર નહોતી પડતી કે આ સત્યાર્થ પ્રકાશે એવું લખ્યું એવું હું એ લોકોને સમજાવતો, પણ સત્યાર્થ પ્રકાશ એ કેટલો ઊંડો ગ્રંથ છે એ સમજ નહોતી, પણ સત્યાર્થ પ્રકાશ વિશે વાત કરવાની ટેવ પડી, મહર્ષિ દયાનંદ વિશે વાત કરવાની ટેવ પડી. અને લોકોને પણ ગમતું, નાની ઉંમરનો છોકરો કોઈ વોલન્ટરીલી ગાઈડ તરીકે આવે અને બતાવે, ટંકારા વિશે વાત કરે, આ મહેલ વિશે વાત કરે અને મહર્ષિ દયાનના જે જુદા જુદા ચિત્રો છે એના મહત્વ વિશે વાત કરે, એ મને એક ખાસું જીવનમાં લર્નિંગ થયું એવું લાગે છે અને એની ઉપયોગીતા મને ઘણી લાગે છે. એની સાથેનો બીજો ફાયદો એ પણ થયો કે ત્યાં એક ઓમ પ્રકાશ સ્વામી કરીને એક સ્વામી એ બરાબર એક મહિના પહેલા આવી જતા શિવરાત્રિના મેળા પહેલા અને એને સમાવ મારા તરફ પ્રીત હતી, એટલે ટંકારા એ સ્મારકની બહાર ત્યાં ડેમી નદી છે, આજે પણ છે, આજે પાણી કેટલું હશે ખબર નહીં, પણ એ સમયે ખળખળ વહેતી નદી હતી. એ 5 વાગે નાવા જાય ને મને અચૂક સાથે લઈ જાય એમ, હા, એટલે 5 વાગે નાવા જવાનો અનુભવ, અરે બસન ચલ 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 કરીને આવે દૂરથી ગુમા પાડતા પાડતા, અને મને ગમે. એટલે આ કદાચ એક જે ઘડતર થયું એમાં આ મહત્વનો હિસ્સો હશે. મને નથી લાગતું કે એટલું બધું કંઈ વાંચવાનું ત્યારે થયું હોય,
પણ આ શિવરાત્રિના મેળામાં બહારથી જે વક્તાઓ આવે અને એ બધા લોકો જે વાત કરે એ સાંભળવામાં ઘણી બધી સમજ ન પડે, થોડી સમજ પડે, પણ એને કારણે ક્રમશઃ એનો વિકાસ થયો. સુંદર ગીતો ગવાતા હતા જે મહર્ષિ દયાનંદ વિશે. ધન્ય હે તુજકો હે ઋષિ, તુને હમે જગા દિયા, સો સો કે લૂટ રહે તે હમ, તુને હમે બચા લિયા. આર્યકન્યા વિદ્યાલય વડોદરાના બહેનો ત્યાં આવતા નિયમિત રીતે અને સુંદર ગીતો ગાતા હતા. એટલે એ મને લાગે છે કે મારા ઘડતર માટે મને એ ઘણું ઉપયોગી લાગ્યું. મને લાગે છે કે રેગ્યુલર જરા આપને પ્રશ્ન પૂછું જી, કે આ ઘોડાઓ અને ગાયનો બધું હતું તો આપને ઘોડેસવારી કરવાનો લાભ મળ્યો? મને છૂટ હતી. હા, મેં આપને કહ્યું ને કે પિતાજી હોય કે ના હોય પણ પેલા જે ભાઈ ઘરે સહાયક હોય એને કહીએ એટલે એ ફેરવી લાવે, ક્યારેક એમને પૂછ્યા વગર, ક્યારેક પૂછીને, પણ એ એ એ ચાલતું હોય એ રીતે. એની રીતે મને ફાયદો થયો. અને પછી પણ પાછળના દિવસોમાં પણ જ્યાં જ્યાં જે અમારા તો લગ્નો ઘણા ગામડાઓમાં થતા, એટલે ખાસ કરીને કોલેજોમાં ભણતા ત્યારે ગામડાઓમાં આ ઘોડા રાખવાનું પ્રથા પ્રમાણમાં હવે ઓછી થઈ છે, નહીં તો ઘણા લોકોને ત્યાં ઘોડા હોય. બહારથી મહેમાનના છોકરાઓ આવ્યા હોય તેને કહે કે તમે ફરવા જાઓ, રાઉન્ડ મારો, તો એ રીતે મેં ઘોડેસવારીનો ઠીક ઠીક લાભ લીધો છે. પણ કોલેજ જીવન સુધી, પછી મને લાગે છે ઘણું ઓછું. આપે આ ઉલ્લેખ કર્યો એમાં માતાશ્રીના પ્રદાન અંગે આપ ખાસ અમને વાત કરો, કારણ કે આપણને ખબર છે કે પિતા છે એ ઇંગિત કરીને આપણને કંઈક કહેતા હોય છે, પણ માતા તો પોતાના વાલથી જ ઘણું કહેતી હોય છે. માતા માટે ના ઘણા બધા સંભારણામાંથી એક સંભારણું એવું છે મને જે મહત્વનું છે, કે મને મનમાં એવું લાગે કે મને ગણિત શાસ્ત્ર નહીં આવડે, એવું મને હંમેશા લાગ્યા કરે. એટલે મેથેમેટિક્સની વાત આવે એટલે હું પાછો પડું. એટલે એમણે મને કહ્યું કે હું તને ગણિતનું એક એક્સ્ટ્રા ટ્યુશન રખાવી દઉં. એ સમયમાં ટ્યુશન થતા જ નહીં, ટ્યુશન જેવો શબ્દ નહોતો, પણ એક પરિચિત ગરાસિયા બેન હતા જે વિધુર થયેલા હતા પણ ભણેલા હતા. એટલે બાની ઈચ્છા એવી કે એમને હું કંઈક આપું તો એ લેશે નહીં. એટલે એમને આ છોકરાને ભણાવે તો એ ભણાવશે તો સારી રીતે જ, કારણ કે એ બીજું કોઈ વ્યવસાયી તો હતા નહીં, અને એ બાને હું એમને કંઈક આપી શકીશ. એમ કરીને મને લાગે છે કે જે મેથેમેટિક્સ તરફનો મારો અણગમો હતો એ દૂર કરવામાં એમણે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો, એ એક વાત. અને બીજું, આ પ્રકારના જે ઉપક્રમો હોય, દાખલા તરીકે આ મહર્ષિ દયાનના સ્થાનકમાં જવું અથવા તો આ સાધુ સાથે જવું, એમાં એમનું ઘણું પ્રોત્સાહન રહેતું હતું પહેલેથી, એટલે એ પણ એક મોટું કારણ રહ્યું. પિતાશ્રીનું એક કારણ રહ્યું, એક જૈન સાધુ સાથેના સંસર્ગનું, કારણ કે અમારા ગામના જે પટેલ જે જૈન સાધુ થયા હતા અને ઘણું મોટું નામ થયું હતું, વિદ્વાન બહુ હતા, એટલે આવે વિચરણ કરવા આવે ત્યારે એમને સાંભળવા જેવા, એમની સાથે વાત કરવી, એ એ એ કારણો ઘણા થયા. એટલે કિશોરભાઈને ના કેટલાક જુદા સંભાળના છે, પણ એથી પહેલાંની વયના આ બધા મને લાગે છે કે મારા માટે મહત્ત્વના સંભાળના છે. એટલે હું એમ માનું છું કે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને થોડા આ પ્રકારની છૂટ આપે. આજે જે પરિસ્થિતિ શું થાય છે કે બધું સ્ટ્રક્ચર્ડ વેમાં એને આ કરાવવું ને પેલું કરાવવું ને આ ટ્યુશન કરાવવું ને ભરતનાટ્યમ કરાવવું ને ઇંગ્લિશ સ્પીકિંગ કરાવવું ને, એને કારણે છોકરાઓ તૈયાર ચોક્કસ થતા હશે પણ એમના ઉપર એક બોજ રહે છે. એટલે જે બાળપણની જે મુક્ત હતું ને એ મુક્ત બાળપણ આજે નથી થતું, એવું હું મારા દીકરાના દીકરાઓમાં અને દીકરીના દીકરાઓમાં પણ જોઉં છું. એમાં હું કહું છું પણ એમાં બહુ મારું ચાલતું નથી. બીજું એવું પણ ખરું ગઢવી સાહેબ કે આપને માનો કે કહ્યું કે તું આના પ્રદર્શનમાં બધાને સમજાવી શક, એમ જે સહજતાથી એક વાત આપણને કહી અને આપણે એનો સ્વીકાર કર્યો અને જે આપણામાં આવ્યું હોય, પણ હવે તો મા બાપ જ નક્કી કરે છે કે દીકરા દીકરીએ શું કરવાનું છે.
એટલે સ્કેટિંગમાં દીકરાને ન જવું હોય તો મા તો એને પકડીને સ્કેટિંગમાં મૂકી જ દે છે. એટલે સહજતાથી જે આવે એ પેલી રીતે નથી પણ આવતું હોતું. મારે એક ખાસ એ વાત કરવાની કે ટંકારાની સ્કૂલમાં આપનું પ્રાથમિક શિક્ષણ વીત્યું. જી જી. અને એ વખતે શાળા અને શિક્ષકો અને ઘણા સારા અનુભવો, કારણ કે આમ જરા કદાચ મને થોડું વધારે મારા તરફ ધ્યાન આપતા હોય એવું પણ બને, કારણ કે પિતાનો હોદ્દો ગણાતો એ વખતે વહીવટદાર તરીકે. પણ એકંદરે શાળાનું વાતાવરણ એવું હતું કે શાળાએ જવાનું ગમતું. હા, એ નહીતર એ બહુ થોડી નવાઈ લાગી એવી વાત છે, કારણ કે બાળકને સૌથી છેલ્લો પ્રેફરન્સ છે એ શાળાએ જવાનું હોય છે. પણ ભણવામાં એ વખતે સારું નહીં, બહુ નહીં, મધ્યમ. અને મેં તમને કહ્યું એમાં એકાદ વિષયમાં તો હું નબળો પણ ખરો. અચ્છા. અને એમાં મારા બાને કારણે હું થોડો એમાંથી ઉપર આવ્યો. મને લાગે છે કે હું કોલેજમાં આવ્યો પછી મારું ભણવા તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું, જે પહેલાં એટલું બધું નહોતું. અને પહેલાં સરળતાથી પાસ થઈ જવાતું, અને આ કેટલા ટકા આવ્યા અને કેટલા આવ્યા અને એ બધી બહુ ચર્ચાઓ નહોતી, એટલે એનું કોઈ પ્રેશર નહોતું. પાસ થઈ ગયા તો એ ઘણું બધું ગણાતું, રાજી થઈ જાય, રાજી થઈ જાય. મને યાદ છે કે અમારા વખતે તો ચડાવ પાસ થઈ જાય તો એને ખૂબ આનંદ હોય. એને કહ્યું કેમ પાસ થઈ ગયો? તો હું ચડાવ પાસ થઈ જાય. એને ખબર ન હોય કે ચડાવ પાસ થવું એ પાસ પછીનું પગથિયું કહેવાય છે. એટલે આપે પ્રાથમિક શિક્ષણ ટંકારામાં લીધું અને પછી હાઈસ્કૂલ વગેરે પણ. હાઈસ્કૂલ મેં કઈ ફાધરની બદલીઓ બહુ થઈ, બહુ થાય. હા હા. એટલે હાઈસ્કૂલનું શિક્ષણ મેં જસદણની DSVK હાઈસ્કૂલમાં લીધું. એ જે કિશોર અવસ્થામાં બે ત્રણ બાબતો કદાચ મને બહુ ઉપયોગી થઈ એવી એવી બની. એક, મારા પિતાના મેં આપને કહ્યું કે પત્રો હું લખતો. હા. એટલે એમના એમનો પત્રવ્યવહાર એક કવિ દુલાભાઈ કાગ સાથે, પછી લીંબડીના રાજ્ય કવિ શંકરદાનજી સાથે, જયમલ પરમાર સાથે, આ બધા લોકો સાથેનો એમનો સંપર્ક વિશેષ હતો. પત્રવ્યવહારથી રૂબરૂ આવવામાં આ બે ત્રણ લોકો તો ખરા જ, એમની સાથે હું જયમલભાઈને ઘણી વાર મળવાઈ ગયો છું. પણ ઘેર આવવામાં ભગતબાપુ તો ત્યારે પણ મોટા માણસ હતા, પણ છતાં એને પિતા પ્રત્યેની કોઈ લગાવ હતો, એટલે ત્યાંથી નીકળે તો ઘેર ચા પીવા એ આવતા. જયમલભાઈને અમે મળવા જતા, મારા પિતા સાથે હું મળવા ગયો છું. જયમલભાઈ એકવાર ઘેર આવ્યા હતા એવું મારા પિતા કહે છે, પણ એ મને હું કદાચ નહીં હોય કે સ્મૃતિમાં નથી આવતું. અને મેરુભા બાપુ, એ મેરુભાભાઈ જ્યારે આવતા ત્યારે મને થતું કે કેવા વ્યક્તિત્વ હશે લોકો. એના વ્યક્તિત્વ વિશે વાત કરતા દર્શક દાદાએ લખ્યું છે કે રાષ્ટ્રીય શાળામાં મેઘાણીના ગીતોનો એક કાર્યક્રમ, બધા ઘણા બોલ્યા ને પછી મેરુભા બોલવા ઊભા થયા અને સુના સમદરની પાળે ઉપાડ્યું એમણે. પછી દર્શક કહે છે કે સાવ જ ગળાની ખૂબી આ નહીં હોય, આ કંઈક ઊંડાણથી આવતું હશે. આનું વ્યક્તિત્વ જ એવું છે કે આપણને જોઈને લાગે કે આ જે કહે છે એના દિલથી બોલે છે. એવું એવો કર્મી દેહ હતો કે મને અહીંયા અમદાવાદ કલેક્ટર તરીકે હું આવ્યો, પછી કેકા શાસ્ત્રી CN વિદ્યાલયના એક કાર્યક્રમમાં મળી ગયા. દાદા પોતે એમને મળવું એ જ લાવો હતો. એટલે મને એને કહ્યું કે તમે મેરુભાના પિતાને જોયેલા? મેં એમને કહ્યું કે ના, મેરુભાના પિતાને જોવાનો પ્રશ્ન ને, હું નાનો હતો ત્યારે મેરુભાને જોયેલા. એમણે કહ્યું કે હું બ્રિટિશ કાળમાં રહ્યો છું અને સારા સારા અંગ્રેજ અધિકારીઓને મેં જોયા છે. મેરુભાના પિતા જે મેઘાણંદ બાપા હતા, એની તોલે કોઈ બ્રિટિશ અમલદાર દેહકર્મીની રીતે શરીર સૌષ્ઠવ અને પ્રતિભાની દ્રષ્ટિએ કોઈ અમલદાર ના આવે એવી જબરજસ્ત એમની એવી પ્રતિભા હતી. ઘણા વર્ષો પછી મુનશી ને બધાએ ભેગા થઈને એમનું ત્યાં મુંબઈમાં સ્વાગત કર્યું હતું અને કનૈયાલાલ મુનશી એમને નિરક્ષર સાક્ષર કહ્યા હતા, કારણ કે બોલવાની એમની છટા અને વાર્તા કહેવાની છટા એવી હતી મેઘાણંદ બાપાની. નાના મોટા સમાધાનો પણ એ ઘેડ પંથકમાં કરાવે, એમનો બોલ કોઈ ઉથાપે નહીં એ પ્રકારના માણસ. એટલે એ બધાને જોયા
એને કારણે પણ સારું થયું. પિંગળસીભાઈ લીલા એમણે લખ્યું પણ ઘણું, અને એ ઘરે ઘણી વખત આવતા, અને પિતા સાથે આ ભાદરને, ભાદરનું મૂળ જ્યાંથી હોય ત્યાં જોવા જાય, ભાદર વિશે વાતો કરે, ભાદર નદી જુદા જુદા સ્વરૂપે ક્યાં ગઈ, ભાદર ઉપરના એમના ગીતો સંભળાવે, વાર્તાનું વાંચન કરે. દરરોજ સાંજે ઘેર આવીને એક વાર્તા એમની એમને પુસ્તકમાંથી વાંચી સંભળાવે. અચ્છા, એટલે વાંચીકમ જેવો પેલો ખ્યાલ જે હવે ડેવલપ થયો છે એ ઘણા વર્ષો પહેલા, અને સાંભળવાની બહુ મજા આવે. અનુભવ આવી ગયો. હા, કેટલાક કવિતો બોલે અને એ કવિતો પણ એટલા બધા સુંદર હોય. એટલે પિતાજીને કારણે આ ઉપરાંત જે પરિચય થયો એ એમના એમના હાથ નીચે કામ કરતા હતા જૂનાગઢના શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ. એ દેસાઈ સાહેબ વિશે પણ મને બહુ જ ઊંડો ભાવ રહ્યો. ઘણા વર્ષો પછી હું નોકરીમાં લાગ્યો અને આ રીતે થોડો સારી પોઝિશનમાં આવ્યો ત્યારે ગાંધીનગર મને એકવાર ખાસ મળવા આવ્યા કે આ રીતે શક્તિદાનભાઈનો દીકરો આ રીતે વર્ગ એકનો અધિકારી છે અને આ ગાંધીનગરમાં બેસે છે, એને આશીર્વાદ હું ગણું છું મારા માટેના. પણ એ એવા અધિકારીઓ હતા કે જેની સાથે વાત કરી અને તમે કશુંક મેળવી શકો. હા, એવી એવા વ્યક્તિત્વ હતા બધા. એટલે એ કિશોરકાળમાં આ જે ઘડતર થયું એમાં પિતાનો એક આગ્રહ કે નવરાત્રિમાં કંઈક ગાવું, નવરાત્રિની ગરબીમાં હંમેશા કંઈક ગાવું એમનો આગ્રહ હતો. એટલે એ એ એમણે કહ્યું કે આમાં એવું જરૂરી નથી કે તમે બહુ સારા ગવૈયા હોવા જરૂરી છે, તમારે આનંદથી માતાજીનો ગરબો ગૌરાવો. એ પણ એક નિમિત્ત થયું. બોલવાનું ત્યાંથી મળ્યું, થોડી ગાવાની અહીંથી ટ્રેનિંગ મળી, જે ઓફકોર્સ પાછળથી છૂટી ગઈ અને લોકોના હિતમાં પણ થયું. પણ એ એ બધી વસ્તુઓને કારણે એક પ્રકારનું વિકાસમાં આ બધી બાબતો મહત્ત્વની થઈ. માઇનસ પોઈન્ટ ગણો તો કોઈ મોટી રમતો, સારી રમતો કદાચ હું શીખી શક્યો નહીં, એ તરફ ધ્યાન પણ કદાચ ન ગયું, અને એને કારણે એ તરફનો બહુ મને લાગે છે કે કોઈ મોટી સિદ્ધિ હું કરી શક્યો નહીં એટલું ખરું. નહીતર એ પણ એક એવો વિસ્તાર છે કે જ્યાં તમે તમારો પોતાનો વિકાસ કરી શકો. ભણવાની પ્રક્રિયા પછી જૂના મેં 11મું ધોરણ હશે ત્યારે. હા, ત્યારે 11મું ધોરણ. તો એ સારી રીતે પસાર થયું. એ સારી રીતે પસાર થયું. એટલે એ વખતે તો તમે હમણાં કહ્યું ને કે ચડાવો પાસ, એ પાસ ગણતરી એટલે બહુ સારા ટકા સાથે નહીં. હા, અંગ્રેજીને બાદ કરતા બીજા વિષયોમાં સામાન્ય માર્ક આવ્યા. પણ તે વખતે તો આ પાસ થવાની જે પ્રથા હતી, ગણતરી હતી, એ પણ ઘણી મોટી હતી. અને પછીનો જે કોલેજનો અભ્યાસ થયો એ ભાવનગર, અમારી બોર્ડિંગ હોવાથી ભાવનગરમાં થયો. આને પણ હું એક જીવનનો મોટો લાભ ગણું છું ભાવનગરમાં, કારણ કે ભાવનગરમાં ગયા પછી થોડા સમયમાં જ એવું લાગ્યું કે ઘણી બધી જગ્યાએ અહીંયા કંઈક સાંભળવા જેવા આયોજનો થાય છે. જયેન્દ્ર ત્રિવેદી જેવાને બોલતા સાંભળ્યા ત્યારે એમ થયું કે આને નોલેજ કહેવાય, પહોંચવું હોય તો આ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. બોર્ડિંગમાં ભગતબાપુ પણ નિયમિત રીતે આવે અને રોકાય પણ ખરા. ભગતબાપુને મળવા જે લોકો આવે એમને નજીકથી જોવા એ પણ એક લાવો હતો. જેમ કે હિતેન્દ્રભાઈ આવે, હિતેન્દ્ર દેસાઈ, મોરારજી દેસાઈ આવે, પછી ત્યાંના જે સાંસદ રહી ચૂક્યા જશવંત મહેતા, જો કે આપણા નાણાં પ્રધાન પણ રહ્યા ઘણા વર્ષો સુધી, એક વૈદ મોટાભાઈ ગઢડાવાળા હતા, સાહિત્યકાર પણ પ્રખર હતા, જયમલભાઈ વગેરે આવે, મેરુભા આવે, જૈનના તંત્રી બાહુભાઈ શાહ આવે, તો આ બધા લોકોને નજીકથી જોવાનો તક મળી. અને માણસ સાથે કઈ રીતે વાત થવી જોઈએ એ બાબતમાં ભગતબાપુને હું ક્ષમતા ગણી જોઉં છું. અમે હિતેન્દ્રભાઈને લઈને અંદર ગયા. હિતેન્દ્રભાઈ તે વખતે સત્તા પરથી દૂર થઈ ગયેલા હતા, એને થોડા સમય પહેલા જ. એટલે હિતેન્દ્રભાઈએ કહ્યું કે બાપુ, અમે લોકોની થાય એટલી સેવા કરી અને
જે લોકોએ નક્કી કર્યું એ પણ અમારે સ્વીકારીએ છીએ. પણ આટલા વર્ષો સુધી આપ ચોક્કસ માનશો કે અમે સારી સેવા તો કરી છે, એટલે તો આપના આશીર્વાદ અમારા ઉપર હશે ને આપની માન આપનું માનવું પણ હશે. તો કે વિતનરભાઈ, ભગત બાપુએ ઠાવકાઈથી જવાબ આપ્યો કે તમે ઘણું સારું કામ કર્યું, એમાં કોઈ બેમત નથી, પણ કનૈયાલાલ દેસાઈ, એટલે હિતેન્દ્રભાઈને પિતાનો વાત કરી કે કનૈયાલાલ દેસાઈની સમકક્ષ જોવામાં બાકી રહી ગયું થોડું એવું કહ્યું. હવે આ કનૈયાલાલ દેસાઈ ભગતબાપુએ જે રીતે વાત કરી, હિતેન્દ્રભાઈ ઉપર એની છાપ પણ ઘણી પડી. હિતેન્દ્રભાઈ સ્વીકાર્યું કે બાપુજી જેટલું તો ના થઈ શક્યું. ઘણા વર્ષો પછી હું સુરત કલેક્ટર તરીકે ગયો, એટલે ઓલપાડના ગામડાઓમાં ગયો. એમાં જોગાનું જો કનૈયાલભાઈનું કનૈયાલાલની જમીનો ઓલપાડ ભદ્રવભાઈ, એટલે બહુ જ ફળદ્રુપ પ્રદેશ છે સુરતનો, અને જમીનોના ભાવ આજે તો આસમાને છે. એ ઓલપાડનો મોટો, ઘણા બધા ગામોમાં આમની મોટી જમીનદારી હતી કનૈયાલભાઈ, એટલે એમના મેં ફોટા કોઈની જગ્યાએ જોયા. કોઈના ઘેર સરપંચ કે આગ્રહ કરે કે અમારે ઘેર ચા પીવા આવો ને જઈએ, તો મંત્રભાઈ હિતેન્દ્રભાઈ જેવો ફેસ કોનો છે? તો કે એમના પિતા હતા કનૈયાલાલ દેસાઈ, આ એમનો ફોટો છે. પછી મેં કીધું કનૈયાલાલ દેસાઈ વિશે મેં કંઈ સાંભળ્યું નથી, બહુ પહેલાંની સ્મૃતિ આવી ભગત બાપુએ કહેલી. એ મંતુ કંઈ ખાસ છે કારણ? તો એક નવા સરપંચોની ખ્યાલ ના હોય, પણ જૂના જે હતા આગેવાનો એક બે, એણે કહ્યું કે સાહેબ એક અદ્ભુત વ્યક્તિ હતા. આટલી બધી એમની જમીનદારી હતી પણ સરળતા ઘણી, ખેડૂતો સાથે વ્યવહાર બહુ સારો. પણ એક દિવસ એમના ઉપર વિનોબા ભાવેનો એક પત્ર આવ્યો, ત્યારે તો પોસ્ટકાર્ડ લખાતા, કે હું ભૂદાની યાત્રામાં ગુજરાતમાં લગભગ આ ગાળામાં આવીશ. તો તે વખતે સુરત જિલ્લામાં આ તારીખો લગભગ આવશે, અને બારડોલી આ તારીખે એક જાહેર ખબર જાહેરસભા મારે કરવી છે. એ બારડોલીની જાહેરસભામાં ટેન્ટેટિવ તારીખ આ છે, પણ તમને હું અત્યારથી કહી રાખું છું, વિનોબાજીએ કહ્યું કે તમારે એ સભાનું પ્રમુખ સ્થાન લેવાનું છે. ભૂદાનની આ સભાનું તમારે પ્રમુખ સ્થાન લેવાનું છે. એ કાગળ વાંચીને ગામના લોકો કે એક બે દિવસ પછી એમણે એમના જેટલા ખેડૂત ખાતેદારો હતા એમને બોલાવ્યા. એ બધાને કહ્યું કે આ જમીન છે ને હવે હું તમને આ તમારા નામે કરી દેવા માગું છું, પોતાની જમીન સ્વેચ્છાએ એમના નામે કરી દેવા માગું છું. એના કાગળો તો મારા માણસો કરી આપશે, પણ તમારી સંમતિ જોઈએ છે, મારે એમને હાથ જોડીને કહ્યું. લોકોએ કહ્યું કે ભાઈ અમે ક્યાં માગી છે આ જમીનની? અમે તમારી પાસે માગણી કરી છે? અમે કોઈ ફરિયાદ કરી છે? એણે કહ્યું કે ફરિયાદ કે માગણી તો આ વાત જ નથી, તમે કરો પણ નહીં, પણ વિનોબાની ભૂદાનની સભાનું જો પ્રમુખ સ્થાન મારે લેવાનું હોય તો એ પહેલાં મારે આ વિધિ કરવી પડે. એટલે હવે પરિસ્થિતિ શું થાય છે કે આ તો આ વાત કરવાનો એમના માટે કોઈ ટીઆરપી મેળવવાનો તો પ્રયોજન નથી, મારા માટે ટીઆરપી મેળવવાનું પ્રયોજન. એટલે આ વાત જે બનેલી છે હું કહું છું, છતાં ઘણી ઓછી જગ્યાએ કહું છું, કારણ કે હવે લોકો આ સ્વીકારવા તૈયાર નથી કે તમે અતિશયોક્તિ કરો છો. પણ એ નથી, એ તો હું કલેક્ટર હતો અને સુરતના કલેક્ટર હિતેન્દ્રભાઈ મોટાભાઈ ને જ્યારે પણ મળ્યો, બેંકના પ્રમુખ હતા, ને કોઈ પણ પબ્લિક ગુડ માટે તમે એમની પાસે જાઓ તો પહેલાં એવું કહે કે તમારે મને બોલાવી લેવો જોઈએ. કલેક્ટરો બહુ કામમાં હોય, અમે આવી જઈએ, અમારે કાર્યકરોને શું કામ? એટલે પહેલાં વિવેક, અને પછી તમે જે પણ કામ લઈને ગયા હો, તમે એમને કહો કે નર્મદા યોજનામાં 50 લાખ રૂપિયા રોકવાના છે, તો એ 49 લાખની વાત ન કરે. તમારે ત્યાં આવી તમારી ઓફિસમાં તમે જેનું નામ આપો એને બીજા દિવસે ચેક આપી જાય. એટલે આ પ્રકારનું એક વર્ગ જોયો કે જેને કારણે એમ થયું કે જીવનમાં એમણે મૂલ્યો
મેળવી અને ઘણી મુશ્કેલીઓ વચ્ચે જાળવી રાખ્યા હશે. તકલીફો તો ઘણી પડી હશે, સંઘર્ષ પણ એમને ઘણા કરવા પડ્યા હશે. ત્યારે આપણને એમ થાય કે આમના પ્રમાણમાં તો આપણે કોઈ સંઘર્ષો કર્યા નથી. આપણે કોઈ સંઘર્ષ આવા કર્યા નથી. આપણે નાની મોટી બાબતમાં તકલીફો પડી એને આપણે સંઘર્ષમાં ગણાવી દઈએ છીએ. પણ એ નાની મોટી તકલીફો હોય છે જે એક માનવ સહજ થવી જોઈએ, અને થાય તો તમારું ઘડતર થાય, પણ છતાં એની સ્વીકારવાની તૈયારી નથી. ને આજે તો ઇન્ટોલરન્સ કદાચ એટલી હદે પહોંચ્યું છે કે જેની ચિંતા થાય. આજે તો સ્થિતિ એવી છે કે એની ચિંતા થાય છે કે માણસને કઈ બાબતોમાં ક્યારે કેવું લાગે અને ક્યારે કેવું વર્તન કરશે એ કહી શકાતું નથી. એટલે આ આ આખો કાળક્રમ જુઓ તો આથી આ સ્થિતિમાં ગયા. એ એ એ સ્થિતિ આપણી નજર સમક્ષ આવે ત્યારે ઘણો મનમાં અચંબો પણ થાય, ક્યારેક આનંદ પણ થાય કે આપણે એવા કેટલાક લોકોને મળી શક્યા કે જે જે લોકો ખરા અર્થમાં લિજેન્ડરી હતા. એટલે ભગત બાપુને ત્યારે જે કહ્યું મિતેન્દ્રભાઈને કે પિતાશ્રીના કક્ષા જેટલું નહીં, એટલે કેટલો બધો એમની પાસે પણ એ વિચાર પાક્કો હતો કે એણે એક નાનકડા શબ્દોમાં જે સમજવું હોય તે સમજવું ઉપર છોડી દીધું. એટલે આ બધા જેને કહેવાય ને, જેમ એ કહેવાય છે કે સોનું કસીને પરખીએ, પાણી નદી વહન, પણ માણસ વાત કહંત. માણસ તો એ વાત કરે એના ઉપર જ. એટલે એ ભગત બાપુનું જે મૂલ્યાંકન કરો તો તમને થાય કે એ વાત કરવાની એમની સહેજે સહેજે શૈલી એવી હતી. રવિશંકર મહારાજ સાથે વાત કરતા હોય તો બીજા એકદમ જુદા જ ભગત બાપુનું તમને દર્શન થાય. અને મહારાજની પ્રસન્નતા પારાવાર હતી એમના ઉપર. કે ભૂદાનની શરૂઆતમાં એમણે જે કાવ્યો લખ્યા, એ જુગતરામભાઈ લખ્યું છે, જુગતરામભાઈ દવે વેડછીવાળાએ, કે એમણે ભૂદાનની આંદોલનમાં વિનોબાજી આવ્યા એ પહેલાં છડી પોકારનાર કવિઓમાં એક કવિ કાગ છે. વિનોબાજીએ પછી એમના વિશે એક પત્ર લખ્યો છે જે કાગવાણીમાં અત્યારે છપાયો છે. એટલે આ આખું બધું અનુસંધાન જુઓ તો આ લોક સાહિત્યના સંદર્ભમાં કહું તો એ એ આ રીતે કવિ કાગ પછી એનું આખી દિશા જુદી દિશામાં ગયું. પહેલાં પણ કાવ્યો તો સારા થતા હતા, કદાચ એકદમ પિંગળ ડિંગળના માપદંડોથી ગણો તો વધારે સારા થતા હશે એવું બને. પણ લોક ભોગ્યતા અને વાસ્તવિક જગત સાથેનું અનુસંધાન, એ મને લાગે છે એ આ ગાંધી યુગની અસર, જે માત્ર લોક સાહિત્યના સંદર્ભમાં નથી, સમગ્ર સાહિત્યના સંદર્ભમાં પણ આ ગાંધી યુગની જે અસર થઈ એ અહીંયા પણ થયેલી જોવા લાગે. પણ એમાં ભગત બાપુ એક પાયારૂપ બન્યા, કે એમણે ગાંધી વિનોબાને ખૂબ ગાયા અને ગાંધીજીની હાજરીમાં એમણે જે ત્યાં આપણા ગુજરાતમાં જેમાં સુભાષ અરે ગાંધીજી આવ્યા હતા અને કોંગ્રેસનું અધિવેશન થયું હતું સાઉથ ગુજરાતમાં હરિપુરામાં એમણે જેમાં સુભાષ બાબુ પ્રમુખ તરીકે, હા હા હા, એમાં ભગત બાપુએ ગાંધીના બે ત્રણ કાવ્યો ગયા હતા. પટણી સાહેબને એમણે બંને એમાં જવાનું હતું એવો ઉપક્રમ હતો. પટણી સાહેબને અદુરસ્ત તબિયતને કારણે ન જઈ શક્યા, પણ ભગત બાપુને આગ્રહ કરીને મોકલ્યા. આપણે જયારે પેલી વાત કરી ત્યારે મને પટણી સાહેબ યાદ આવ્યા કે વહીવટમાં પડેલા હોય એવું જરૂરી નથી કે બાકીના ક્ષેત્રો સાથેનો એનો સંપર્ક ન હોય. તમે પટણી સાહેબને તો એક મહાન વહીવટદાર હતા એમાં. એટલે કોઈ પણ મૂલ્યાંકન, કોઈ પણ દ્રષ્ટિએ મૂલ્યાંકન કરો તો હી ઇઝ અબોવ ઓલ. યસ યસ. પણ એની સાથે સાથે એટલા જ સારા માણસ, એટલા જ સારા કવિ. એમનામાં કયો સદગુણ નહોતો એટલે એને લાઈફ તરફ જોવાનો. એટલે લોકગીત છે ને, શું વખાણું એમ. હા, એ બિલકુલ એમને લાગુ, બહુ લાગુ પડે. અને એ તો મહારાજા અને એમના સચિવ
એ બંને જાણે સદગુણોની સ્પર્ધામાં ઉતરેલા વ્યક્તિત્વ હોય એવું આપણને લાગે. અને એનો ફાયદો પ્રજાને થયો બહુ મોટો. ઇવન આપણે સ્વતંત્ર થયા ત્યારે પણ જે રાજ્યોને ભેગા કરવાના હતા તો ભાવનગર પહેલું, ભાવનગર સૌથી પહેલા, સૌથી પહેલા. આપ ભગત બાપુને જ્યારે મળ્યા, આપે કીધું બોર્ડિંગમાં આવે, એમની પાસે બધા લોકો આવે, ત્યારે એમના વ્યક્તિત્વ વિશે આપ પરિચિત હતા, સાંભળેલું એના આધારે કે ના? ત્યારે મારા પિતાને ત્યાં અલબ જલબ જે આવતા એટલો જ ખ્યાલ, ચા પીવા આવતા એમ આપે કહ્યું. હા, બીજું એમની સાથે પત્ર વ્યવહારને કારણે થોડો ખ્યાલ, પણ એમને નજીકથી જોવાનો, સમજવાનો, કારણ કે કદાચ એ ગાળો હતો એ એટલો સમજણનો નહોતો. પણ અહીંયા તો કોલેજમાં આવી ગયા હતા, પછી મેં તમને કહું કે આ બીજી બહારની દુનિયા જોતા થઈ ગયા હતા, એટલે એને કારણે થોડું વધારે ભગત બાપુને સમજી શકાયું. થોડું વાંચન પણ ત્યારે વધ્યું, કોલેજમાં આવ્યા પછી થોડું વાંચવાનું થયું, ખાસ કરીને આ લોકમિલાપ ને મહેન્દ્રભાઈ ને એ બધા વિશે પણ થોડું સમજતા થયા. અને લાઇબ્રેરીઓ પણ સારી ભાવનગરની, બાર્ટન લાઇબ્રેરી તો એટલી જૂની છે કે તમે ત્યાં જઈને બેસો તોય તમને આનંદ થાય. એટલે એને કારણે ભગત બાપુને વિશેષ સમજવાની તક મળી એમ ચોક્કસ કહી શકાય. આપે શામળદાસ કોલેજમાં જોડાયા? ના, મેં એમજે કોમર્સ કોલેજમાં જોડાયા, એમજે કોમર્સમાં. અને ગ્રેજ્યુએશન કર્યું? ગ્રેજ્યુએશન ત્યાં કર્યું. કયા વિષય સાથે? મેં એકાઉન્ટન્સી સાથે કર્યું. અચ્છા, એટલે આમ તો ગણિત શરૂઆતમાં થોડું, હા, મેં આપને કહું ને એ લાગતું હતું, એમાં જુદા જુદા મદદ કરી, બાએ ઘણી મદદ કરી. અને અધ્યાપકો પણ પ્રમાણમાં સારા ઘણા મળ્યા. એક એકાઉન્ટન્સીના ઉપાધ્યાય સાહેબ કરીને હતા, જે હવે ગાંધીનગરમાં સેટલ થયા છે, અને ઘણા વર્ષો પછી હમણાં મળી પણ ગયા હતા. એ બધાએ ખૂબ કાળજીથી શીખ્યું. એટલે મને લાગે છે કે તમે તો આ વિષય ઘણી ઊંડી જાણકારી ધરાવો છો, પણ ટીચિંગ લર્નિંગ પ્રોસેસના જે આજે મોટા પ્રશ્નો તમને દેશભરમાં જોવા મળે છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં સારું હોય ત્યાં પણ, અને જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ન હોય, નબળું હોય ત્યાં પણ, આ પ્રશ્ન દરેક જગ્યાએ છે. બહુ સાચું છે. ટીચિંગ લર્નિંગના પ્રશ્નો જે મને લાગે છે કે એટલા વ્યાપક નહોતા. તમે કહો કે સાઈઝ ઓછી હતી, આ ઓછું હતું, જે કંઈ હોય તે દેર કુડ બી એન નંબર ઓફ રીઝન્સ, પણ આપણે એ ધોરણને જાળવી નથી શક્યા. ઉપર લઈ જવાની વાત તો દૂર રહી, એ જાળવી પણ નથી, બરાબર, જાળવી નથી શક્યા. બાયંદાજ એવી સ્થિતિ થઈ છે. અને એટલે અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં શ્રીધર આવ્યા હતા, જેમણે દિલ્હીની મેટ્રો એસ્ટાબ્લિશ કરી, એમણે એક વાત કરી, એ શોકિંગ હતી, કે હું 5 એન્જિનિયરોના ઇન્ટરવ્યૂ લઉં 5 જગ્યા હોય ને, તો એમ્પ્લોયેબલ એન્જિનિયર 2 જ મળે છે, 5-5 ડિગ્રીધારી હોય તો પણ. ઇન ધ સેન્સ કે બાકીના લોકોને બેસિક એન્જિનિયરિંગ વિશેની જાણકારી નથી. એટલે આ એક એવો દાખલો છે, જે બીજા ઘણા દાખલાઓ પછી તો લોકોએ કહ્યા, પણ એક એવા ક્ષેત્રમાં બેઠેલો માણસ, દ્રષ્ટિવાળો માણસ, કે જેને આ વાત કરતાં અફસોસ પણ થયો કે મારે માણસો જોતા હોય, લોકોને નોકરીની જરૂરિયાત હોય, પણ એમ્પ્લોયેબલ હોવા જોઈએ, કારણ કે એમનો બેઝિક આ ટીચિંગ લર્નિંગનું જે કંઈ પરિણામ આવ્યું હોય, આજે તમે આ પ્રથમના અહેવાલો અને બધું તમને મળતું થઈ ગયું છે. એવું પણ બને કે એ વખતે રિસોર્સિસ પ્રમાણમાં ઓછા હતા, આપણે ટીચિંગની જે મેથડ્સ કહીએ, કે ઓવરહેડ પ્રોજેક્ટર હોય ને, LCD પ્રોજેક્ટર હોય ને, ઓડિયો વિઝ્યુઅલ્સ હોય, આવું કાંઈ હતું નહીં. તેમ છતાં જે જાળવી શકાયું, હા, એ હવે પુષ્કળ સાધનો વધ્યા હોવા છતાં, સપોર્ટ વધ્યો હોવા છતાં, વી આર નોટ એબલ ટુ મેન્ટેન ધ સેમ. રાઈટ, એટલે એ જે વિરોધાભાસ થયો છે, ટેકનોલોજી તો મદદમાં છે, ટેકનોલોજી પૂરી મદદમાં છે. આજે તો પહેલા તો એ બધું કશું હતું જ નહીં, અને છતાં છોકરાઓ તો તૈયાર થતા જ હતા. અત્યારે તમે ક્લાસમાં ઉભા રહ્યો સાહેબ, એટલે સ્માર્ટ બોર્ડ સામે ઉભા રહ્યો, એટલે તમારે કાંઈ યાદ કરવાની જરૂર નથી, ક્લિક કરો ને તમારી સામે બધું હાજર છે. પણ છતાં એ આપણે સામે પહોંચાડી શકતા, હા, એ નથી પહોંચાડી શકતા. હવે એ વખતે મને એક પ્રશ્ન સૂજ્યો, એટલે મેં આ વાત કરી, કે આ ભગત બાપુ છે કે મેરુબા બાપુ છે કે બધા લોકો આમ જુઓ તો સાવ લોક તળમાંથી ઉભરીને
પોતાના ઓલામાં આવે તો એમ એક બાજુ આપણે આ વાત કરીએ છીએ કે રિસોર્સિસ હોય કે ન હોય, અને બીજી બાજુ પોતાની રીતે આપ બળે એ ચમત્કારિક મને લાગ્યા કરતું હોય છે. તો એ અંગે આપને શું લાગે કે આપ તો આ બધાની વચ્ચે રહ્યા છો અને દૂરથી પણ આપે જોયા છે, કારણ કે કાગબાપુનું વ્યક્તિત્વ કેવું ગણીએ આપણે, એમ કહીએ કે ભણી ગણીને બહાર આવેલ વ્યક્તિ, શું કહેવું ખરું? કારણ કે એ એ બેસિક તમે જુઓ તો આ બધા કોઈ નિશાળમાં ગયા નથી. હા, પોઈન્ટ. એમનું કોઈ ફોર્મલ એજ્યુકેશન થયું નથી, અને છતાં એમનો જે વિકાસ થયો છે એ તો અસીમ વિકાસ થયો છે. તમે કદાચ એકદમ સેટ ન થાય એટલા માટે કે એમાં કેટલીક બીજી વ્યવસ્થા હતી, એ રવીન્દ્રનાથ ટાગોરનું કહી શકાય કે એમને ફોર્મલ એજ્યુકેશન માટે ન મોકલવા અને અહીંથી બધું. અને રવીન્દ્રનાથે કહ્યું કે સારું થયું કે શિક્ષણે ની આ વ્યવસ્થામાં તું બહાર રહ્યો એટલે કંઈક શીખી શકો, એવું એમણે એક વિધાન પણ કર્યું શિક્ષણ પ્રથા ઉપર કટાક્ષ કરીને. પણ એમને બીજી વ્યવસ્થા હતી. પણ આપણે આ જે કેટલાક લોકોની વાત કરી એ બધા તો ચોક્કસ ફોર્મલ એજ્યુકેશનમાં ગયા નહોતા, એમને માટે કોઈ જુદી વ્યવસ્થા પણ નહોતી. એટલે માનવું પડે કે સમાજ જીવનનો કોઈક માહોલ હશે કે જે એમને ગળતો હશે. ચમત્કાર તો થતો જ નથી, ચમત્કાર તો થતો જ નથી. માહોલ હોઈ શકે એની શંકા રાખવાનું કારણ નથી, કારણ કે આજે પણ માહોલ હોય. થોડા મહિનાઓ પહેલા અહીં અક્ષરધામનો જે કાર્યક્રમ થયો પ્રમુખ સ્વામી મહારાજની 100મી શતાબ્દી નિમિત્તે, શતાબ્દી નિમિત્તે, ત્યાં અમને એ લોકો જુદા જુદા સ્થળો દેખાડવા માટે લઈ ગયા. તો જે લોકો અમને ગાઈડ કરતા હતા અથવા જો બેટરી ઓપરેટેડ વ્હીકલ જે ઓપરેટ કરતા હતા એ બધા ઘણા જ વેલ ટુ ડુ સ્ટ્રેટામાંથી આવતા. આ કામ એમણે કે શું કામ સ્વીકાર્યું હશે? એમાંથી એક બે લોકોને પૂછ્યું કે જે લોકો ખૂબ જ વેલ ટુ ડુ હતા, એમના ઘરમાં શોફર ડ્રીવન ગાડીઓ છે અને અહીંયા અમને લઈ જતા હતા, તેણે કહ્યું કે અહીંયા તો બાપાનો આ કાર્યક્રમ છે એટલે વ્યવસ્થાના ભાગ તરીકે અમારા ભાગમાં જે કામ આવ્યું હોય એ અમારે કરવાનું આ આજના માહોલમાં. એટલે 2022ની હું વાત કરું છું ખાલી. હા, એટલે માહોલનો ઘણો મોટો ફેર પડતો હશે, એટલે કદાચ સમાજનો એ માહોલ હશે. મારે બચુભાઈ ગઢવી એ જાણીતા વાર્તાકાર, પણ એમના બા બહુ વિદ્વાન હતા. એટલે એક વખત અરવિંદભાઈ આચાર્ય સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, પણ ઓલિયા જેવા માણસ હતા. એટલે રાજકીય પુરુષ હોવા છતાં એને એવા કોઈ આટાપાટાવાળા વ્યક્તિ નહોતા, બહુ જ ઘણા સાલસ પવિત્ર. એટલે એ પુસ્તકનું વિમોચન માટે સનદભાઈ ગયેલા. વિમોચન એમણે બચુભાઈના બા અજવાળી બા નામ હતું એમના હાથે રાખ્યું. તો એમણે સનદભાઈ પૂછ્યું કે આનું કંઈ ખાસ કારણ છે? તો કે તમે સાંભળજો. એટલે ટૂંકું બોલ્યા, પણ ગામડાના ઘણા બહેનો બેઠા હતા, એને કહ્યું એમણે કે જુઓ દીકરા, ઘી ઢોળાય, દૂધ ઢોળાય, કાળજી રાખવી જોઈએ કે ન ઢોળાય, પણ પાણી તો ન જ ઢોળાય. હવે એ 80 વર્ષની વય વટાવી ચૂકેલા, પણ આજના પ્રશ્ન સાથેનું એનું અનુસંધાન જુઓ. સુરેન્દ્રનગર જિલ્લો અને ઝાલાવાડનું સાથેનું અનુસંધાન જુઓ. આવળ બાવળ કેર બોરડી, શુષ્ક વૃક્ષ ચો ફરતી આ ઝાલાવાડી ધરતી, એનો 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 અંદાજ એમના મનમાં કેવો હશે કે આ પ્રદેશમાં તો તમારે પાણી સાચવવું પડે. સનદભાઈ પછી કહેતા હતા કે હું યુનાઇટેડ નેશન્સના એક બહારના પ્રોગ્રામમાં હું બોલ્યો ત્યારે મેં એમને કોટ કર્યા કે અમે આ આ પ્રકારના માહોલમાંથી આવીએ છીએ,
અમારે આ પાણીની આ કિંમત છે, અને અમારે આ સાક્ષર વર્ગ નહીં પણ આ આ પ્રકારના લોક વર્ગમાંથી પણ ઊભી થયેલી આવા છે. કારણ કે વધારે વધારે સ્પર્શ લોકોને કહે છે. હવે આ હું ઘણી વાર વિચાર કરું છું કે આવો વિચાર એમને કેમ આવ્યો છે. એના વખતે તો પાણીની ચોક્કસ આવી તકલીફ નહોતી, પણ ઘણા લોકો ભવિષ્ય જોઈ શકે, એમને ખબર પડે કે અહીંયા પણ વરસાદ નથી આવતો, એટલે તો આ દાદાઓ દીકરી જેવા લોકગીતો થયા. પછી માધવભાઉ ગળાવાનું લોકગીત થયું, બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા. આ તમે જુઓ તો પાણીને કેન્દ્રમાં રાખીને થયેલી રચનાઓ છે, અને પાણીની સાથે નારીની સંવેદના જોડાયેલી છે. કારણ કે વધારે વધારે પાણી અને એને એની સાથેનો સંબંધ છે. એટલે એ આપકો છો એમ એક અંદાજ કરવાનો રહ્યો કે જ્યારે સમાજનો માહોલ જ્યારે જુદો હોય ત્યારે એની અસર એ સમાજના રહેતા વ્યક્તિઓ ઉપર થતી હશે, એ સમાજના આવા વ્યક્તિઓની અસર એ માહોલ ઉપર થતી હશે, અને આ પરસ્પરાવલંબી હોય એવું લાગે છે. એક સાથે નાનો પ્રશ્ન આમ અત્યારના વાત ચાલે છે એટલે આપની યાત્રાને વચ્ચે અટકાવીને પૂછું, એવું એવું એક કેમ છે કે ગઢવીનો દીકરો હોય કે ચારણનો ને અર્ધો દીકરો હોય એટલે એને અસ્ખલિત વાણી. મેં એવા પણ નાના નાના બાળકો પણ જોયા છે, અને એવા સાવ જેને લખતા ન આવડે, વાંચતા ન આવડે, પણ એ એવી રીતે વાત કરતા હોય કે આપણને એમ જ લાગે કે એનામાં એની વાણીમાં કોઈ દૈવી તત્વ ઉતર્યું છે અને એ અત્યારે બોલે છે. એ વાત આપની સાચી છે. હા, અને બધામાં નહીં તો પણ ઘણા બધા લોકોમાં આ એક કુદરતી ગુણ છે. એનું કારણ મને લાગે છે કે પેઢી દર પેઢીઓથી એક જે સંસ્કાર ઘૂંટાયા. હાજી, જેમ સંસ્કાર આવતા વાર લાગે છે એમ જતાય વાર લાગે છે. વાહ વાહ, ક્યા બાત હૈ. આપણે ઈચ્છીએ કે જાય નહીં, પણ એ તરફ દ્રષ્ટિ ના હોય તો સંસ્કાર જાય પણ ખરા, સંસ્કાર જાય પણ ખરા. એટલે જો દ્રષ્ટિ ન હોય તો સંસ્કાર જાય પણ તો પણ ટાઈમ લાગે છે. કારણ કે આ એક એવી એવી મહાલય છે, એક એવું ભવ્ય આ રળિયાવણું સ્મારક છે અથવા એવી આવડત છે કે જેને ઘસાવામાંય વાર લાગે, એને ઘસાવામાં પણ વાર લાગે. પણ સદભાગ્ય આપે જોયું હશે, પર્ટિક્યુલરલી આ સંદર્ભમાં અત્યારે આપે પૂછ્યું એટલે કહું છું કે એમાં પણ જે હવે યુવાન અમારા કેટલાક આવતા જાય છે આપણા લોકસાહિત્યવાળા, એ ઘણા પ્રોમિસિંગ છે. આજે મને તો લોકસાહિત્યમાં અને સુગમ સંગીત બંનેમાં જે નવા આવેલા લોકો છે, રાસભાઈની ખોટ જરૂર પડી છે, વિભાબેનની ખોટ જરૂર પડી છે, જનાર્દન હર્ષદાની ખોટ જરૂર પડી છે, પણ આ છોકરાઓ જે નવા આવ્યા છે એ પણ કેટલું સરસ રીતે ગાય છે. આજે તમે એમને સાંભળો, ગાર્ગી પાસેથી કોઈ આલાપ સાંભળો તો તમને એમ થાય કે આ વિકાસના કયા તબક્કે આ પહોંચ્યા છે. એટલે એ સદભાગ્ય આ પરંપરા ઓછા સ્વરૂપે પણ ચાલુ રહી છે. પણ હું હંમેશા અમારા સમાજના લોકોને એ કહેતો હોઉં છું, અને એ મારું મંતવ્ય છે કે સ્વીકારે કે ન સ્વીકારે, કે સતત અભ્યાસ, મહાવરો, શબ્દોનો સાચો ઉચ્ચાર અને પ્રસંગ અનુસાર વાત કરવાની કળા, જે ભગત બાપુનો દાખલો આપીને હું કહું છું, એનો પણ જો વિકાસ થાય તો આ વિકાસને કોઈ મર્યાદા જ નથી. માણસનો વ્યક્તિગત વિકાસ, હું એમ નથી કહેતો કે એનાથી બહુ મોટી અને પ્રતિષ્ઠા, પદ કે લક્ષ પૈસા મળે, પણ માણસને સંતોષ તો સંતોષ જરૂર થાય. સંતોષ પાકો થાય છે, કારણ કે અન્ય કરતા, અને અત્યારના એવું કહેવાય પણ છે કે ફિયર ઓફ જે કહેવાય એવા ચાર પાંચ, એની અંદર ફિયર ઓફ પબ્લિક સ્પીકિંગ બહુ ટોચ ઉપર છે. સારા સારા માણસોને પણ ફિયર ઓફ પબ્લિક સ્પીકિંગ છે. જ્યારે ગઢવીના ઘણા બધા નાનકડા છોકરાથી લઈને આપણે જોયું છે કે એને ઊભો કરો ને એવો દોરમાં તમને ખેંચી લઈ શકે કે તમે એના પ્રવાહમાં ભેગા જઈ શકો. એ માતાજીની ખૂબ દયા ગણાય, અને એ આપનું ઓબ્ઝર્વેશન સાચું છે. હા,
મેં આપને કહ્યું એમ બધામાં નહીં તો ઘણા બધા છોકરાઓને હવે હમણાં યુવાન પેઢીના કલાકારો તો ઘણા બહુ જ સારું કરે છે, ઘણું સારું કરે છે. કારણ કે એક આપણે ભગત બાપુનું જ ખાલી ગઢવી સાહેબ ઉદાહરણ લઈએ ને તો આપણે એમ થાય કે ખજાનો ખજાનો એમ. તમે ગાતા સરવાણથી વાત કરો કે રામચરિત માનસની વાત કરો કે એના અર્થઘટનોની વાત કરો, મોરારી બાપુ પણ વારંવાર કોટ કરે છે, પણ આપણે એમ લાગે કે કુબેરનો ભંડાર જેમ ભર્યો હોય ખૂટે ને એટલું કાક બાપુમાં એટલું ભરેલું છે. ગઢવી સાહેબ, આપની યાત્રાને મેં વચ્ચે અટકાવી, આપણી સંવાદની યાત્રાને એક કલાક થયો છે, આપણે થોડી વાર વિરામ લઈએ અને પછી આપના ગ્રેજ્યુએશન પછીની યાત્રાની વાત કરીએ. દર્શક મિત્રો, આપણે ગઢવી સાહેબના જીવનની યાત્રામાં સાથે જોડાયા છીએ અને આપણે જોઈ રહ્યા છીએ કે અભ્યાસની સાથે સાથે કુટુંબ અને સમાજનો એક માહોલ તમને કેવી રીતે ઘડે છે એમની બહુ જ આનંદપ્રદ વાત આપણને સાહેબ કરી રહ્યા છે. ગઢવી સાહેબ, મને એ આપે કહ્યું કે કોમર્સ કોલેજમાંથી આપે ગ્રેજ્યુએશન કર્યું, પછીની જે યાત્રા જે આપને વહીવટ તરફ દોરી ગઈ એના અંગે આપ અમને વિગત આપો. ખરું, એ ત્રીજો તબક્કો સ્વાભાવિક રીતે જ અલગ ઝડપ કોલેજના એકાદ પ્રસંગને બાદ કરતા વહીવટ સાથેનો ઘણા વર્ષોનો એટલે હું ચારેક દાયકા સુધીનો સંબંધ રહ્યો અને આજે પણ ઇને વે છે સરકારી વહીવટ સાથે નહીં તો અલગ રીતે. પણ કોલેજમાં કોલેજે ઘડતરમાં ઘણો બધો ભાગ ભજ્યો, ભાવનગરે ઘણો બધો ભાગ ભજ્યો અને એમાં કેટલાક લોકોને જે જોયા, એક તો મેં જયેન્દ્રભાઈનું નામ આપ્યું, એવું જ ભાવનગરના એક સમારંભમાંથી ડૉક્ટર પીસી વૈદ્યને જોયા અને પછી અમદાવાદ આવ્યા પછી તો એમને મળવાની તક પણ મળી વ્યક્તિગત રીતે, પણ એની ઘણી ઊંડી છાપ રહી કે આવા આવા લોકો પણ હશે કે જે જે દરેક રીતે વિદ્વાન હોવા છતાં મેં આપને કહું એમ એક સહજતા ભગત બાપુ વગેરે સાથેનું થયું. ત્યાર પછી હું મને બીકોમમાં તે વખતે ફર્સ્ટ ક્લાસ ઓછા ને આવતો, મેં આપને કહું કોલેજમાં ગયા પછી થોડું મારું અભ્યાસ સુધરો એમ કહી શકું. એટલે મને પિતાજીએ કહ્યું કે તું સુરેન્દ્રનગરનો વિચાર કરે છે પણ અમદાવાદનો વિચાર કર. મને મનમાં એવું હતું કે અમદાવાદ એક ખર્ચાળ પડે, ત્યાં સુધી મેં નિવૃત્ત થઈ ગયા હતા, સુરેન્દ્રનગર હોય તો ઓછું ખર્ચાળ પડે કારણ કે સવાર સાંજ તમે ઘેર આવી શકો ટ્રેન કનેક્ટિવિટીને કારણે, અમારો વતનનો જિલ્લો. પછી બહુ આગ્રહ કર્યો એટલે મેં એમને કહ્યું કે હું અમદાવાદ તો જ જાઉં કે હું ફર્સ્ટ ક્લાસ આવું, મને તો ફર્સ્ટ ક્લાસ તો બહુ ઓછા આવે છે. તો એણે કહ્યું સારું, આપણે નક્કી. એટલે અમે લીંબડી ફૂલછાપની રાહમાં ઊભા હતા કારણ કે આગલે દિવસે રિઝલ્ટ ડિક્લેર થયું તો બીજે દિવસે ફૂલછાપમાં આવે એવો ક્રમ. ફૂલછાપ કંઈક મોડું આવ્યું અને અમદાવાદની બસ આવી તે જ વખતે ફૂલછાપ આવ્યું. મારા પિતાએ ફૂલછાપ ખરીદીને મને હાથમાં પકડીને બસમાં બેસાડી દીધો. મેં એમને કહ્યું રિઝલ્ટ તો જોયો તો આપણી શરત એ કે આ શરત પ્રમાણે જ થયું હશે, તું બેસી જાવે અને અમદાવાદની બસ જતી રહેશે. વાહ, અને હું તો આવી બીજી નકલ લઈને જોઈ લઈશ. બસમાં બેસવાની જગ્યા મળ્યા પછી મેં બહુ જ આમ મૂંઝાવરા સાથે, મને તો આમનો વિશ્વાસ તૂટી જશે, મને બસમાં બેસાડી દીધો, અમદાવાદ જઈ રહ્યો છું. તો પ્રથમ વર્ગના થોડા નામો હતા એમાં મારો નંબર હતો. વાહ, એટલે એમની આત્મશ્રદ્ધા જીતી ગઈ, મારો આત્મવિશ્વાસ વધ્યો. અમદાવાદ આવ્યા પછી ખ્યાલ આવ્યો અને અહીંયા પણ એચએલ કોમર્સ કોલેજ જેવી એક માતપર સંસ્થામાં એડમિશન થતા બકુલ ત્રિપાઠી જેવા લોકોને નજીકથી જોવાનું થયું.
ઘણી વખત અવિધિસર રીતે એમની વાતચીત કરવાનું પડે. અમદાવાદ આવ્યા પછી તો વિશ્વ ઘણું મોટું બની ગયું. પછીના ગાંધીનગર સાથેના સંપર્કો શરૂ થયા. એટલે એમ થયું કે બને એટલી વહેલી નોકરી મળે તો ઘેરથી, કારણ કે ખર્ચાળ ઘણું લાગતું હતું તે વખતે અમદાવાદમાં. ના, અહીંયા હોસ્ટેલમાં રહ્યો, યુનિવર્સિટી હોસ્ટેલ. એટલે એ મનમાં સતત એવી લાગણી થયા કરે કે એક રિટાયર્ડ વ્યક્તિ છે, એના ઉપર આપણે થોડું બર્ડન જેવું બને. એમના મનમાં ના હોય તો હોય, બરાબર, એટલું એ એફોર્ડ કરી શકે એવું હોય તો પણ મનમાં એવું લાગ્યા કરે. એટલે કદાચ મને લાગે છે એને કારણે હું નોકરી તરફ થોડો વહેલો વળ્યો અને એ રીતે કારકિર્દીની શરૂઆત કરી. શરૂઆતમાં ગ્રેજ્યુએશન વખતે 20 વર્ષ હોય તો જ એ વખતે આ વર્ગ 1 અને વર્ગ 2, પણ મારે 20 વર્ષ પૂરા નહોતા થતા. કદાચ મને લાગે 2 વર્ષ સાથે કરાવ્યા હશે કે ગમે તે કારણસર. જન્મ તારીખ તો પિતા બહુ ચોક્કસ હતા એટલે સાચી જ લખાવી દીધી. એટલે એને કારણે હું સૌથી પહેલાં મેં સચિવાલયના ક્લાર્કની પરીક્ષા આપી, કારણ કે તે વખતે આ બીજી કોઈ પરીક્ષા માટે હું ઉંમરની દ્રષ્ટિએ અંડર એજ હતો. એટલે તે 3-4 મહિના ખૂટતા હતા, એમાં તો 2 દિવસ ખૂટે તો એના ચાલે. પણ મને થયું કે હજારો વિદ્યાર્થીઓની સંખ્યામાં તો આપણે સી રીતે પાસ થઈએ. પાસ થવા માટે પૂરતી મહેનત કરી હતી, એટલું ખરું વાંચ્યું હતું. એટલે અમારે ફ્લોર ઉપર એક બીજા અમારે મિત્ર હતા, એક એક આજે રિઝલ્ટ ડિક્લેર થયું, જીપીએસસી નથી જવું, મેં પણ પરીક્ષા આપી છે અને મારી નોકરી બહુ જરૂર છે, આપણે સાથે જઈએ. મેં કીધું ભાઈ આ હજારો લોકો આપે એમાં શું રિઝલ્ટ જોવા જવાનું હોય, એમાં તો આપણે કંઈ આવીએ નહીં. એટલે અમે જોવા ગયા, સરવાળે સિલેક્શન મારું થયું હતું 1-10 નંબરમાં પણ થયું હતું. એને કારણે ફરી મને વિશ્વાસ થયો કે હજારો લોકો પરીક્ષા આપે છે કે લાખો લોકો પરીક્ષા આપે છે મહત્વનું નથી, એમાંથી મહેનત કરનારા કેટલા છે એ જ તમારા હરીફાઈમાં છે. એટલે માત્ર આંકડાથી જે અત્યારે ઘણા છોકરાઓ કહે છે સાહેબ કેવી રીતે થાય આટલા લાવ, એમને હું કહું છું કે ભાઈ આ આ આ માન્યતા બદલો. તમે ટફ છે, હરીફાઈ છે, કબૂલ, પણ જે લોકો મહેનત કરનાર તો આમાંથી એક નાનો વર્ગ છે, એ સ્પર્ધકો છે. બાકીના બધા લોકો તો ફોર્મ ભરે છે, કારણ કે પિતાજીનું દબાણ છે, સામાજિક દબાણ છે, ભરવું પડે એટલે ભરે છે. પણ એની પાછળ વાંચનારા, મહેનત કરનારા, એટલે મને લાગે છે એક પછી એક પરીક્ષાઓમાં તો પછી બીજી ને ત્રીજી ને એ બધી પ્રમાણમાં સારી રીતે ક્લિયર થઈ. ફરી ઘણા વર્ષો પછી એટલે આપણે ક્લાર્ક તરીકે જોડાયો, અને તરત જ 4-6 મહિના પછી આસિસ્ટન્ટની એટલે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જગ્યા અત્યારે જે કહેવાય છે આવી. એટલે મને હતું કે આમાં હું પાસ જ થઈશ. એટલે આમાં એકચ્યુઅલી કામ કદાચ થોડા મહિનાઓ કર્યું, પણ કર્યું ખરું, યસ. અને પછી એમાં જોડાયો ને એની સાથે તરત જ આ વર્ગ 1-2ના અધિકારીઓની જગ્યા આવી. એટલે મને ફરી આપણે યાદ કરાવવું કે ફરી એ જ પીસી વૈદ્ય સાહેબ જેને જોયા હતા એને યુનિયન ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે જોયા, ત્યારે ફરી ખૂબ આનંદ થયો એમની વાત કરવા. એમને મેં જોયું હવે હું પણ આ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ઇન્ટરવ્યૂમાં ક્યારેક જાઉં છું, તો પહેલાં તો એવી ખાતરી કરતા એ ચેરમેન હતા એટલે કે આવેલો જે ઇન્ટરવ્યૂ માટે જે આવ્યો છે એનું કમ્ફર્ટ લેવલ કેવી રીતે જળવાય એવી રીતે એક બે પ્રશ્નો પૂછે. ઓકે, એટલે કેન્ડિડેટ છે એ થોડો સેટલ થાય. આ એક દ્રષ્ટિકોણ કેવો હશે વ્યક્તિઓનો કે જેથી એને નિષ્ફળ જવાના ચાન્સીસ ઓછા થાય. એવા તમામ પ્રયત્ન અમે અહીંયા ફેઇલ કરવા નથી બેઠા, ડિસ્કરેજ કરવા તો નથી બેઠા, મૂલ્યાંકન કરવા બેઠા છે. મૂલ્યાંકનમાં અમારે ફેસિલિટેટર થવું જોઈએ. વાહ, યુ આર રાઈટ. વાહ સર, એવો એક રોલ એ એમનામાં જોયો. આજે તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ઇન્ટરવ્યુમાં જવાનું થાય ત્યારે ફરી એમનું પુણ્યસ્મરણ થાય છે.
એટલે એ રીતે આ સર્વિસમાં આવ્યા પછી મેં આપને કહું એમ કેટલાક લિજેન્ડરી લોકોને જોયા, એક બે નામ તો મેં અગાઉ પણ આપ્યા. પણ સહકાર વિભાગમાં હતો ત્યારે એક વ્યક્તિત્વ જોયું, ત્રિભુવનદાસ પટેલનું, જે અમૂલની સ્થાપના જેમણે કરી હતી. આ તમે જુઓ કે જ્યારે તમે કહો છો ને કે આ સહકારી પ્રવૃત્તિ કે પંચાયત રાજની પ્રવૃત્તિ ગુજરાતમાં બહુ સફળ થઈ, ત્યારે આ એક વિધાન સાચું છે. પણ એની પાછળ સમજવા જેવું છે કે કેટલાય કમિટેડ લોકોએ લોહી રેડ્યું છે આ પદ્ધતિ ઊભી કરવામાં. આ રાતોરાત થયેલું નથી. તમે વલ્લભભાઈ પટેલના વિચારો સાથે સંમત હો કે ના હો, પણ રાજકોટ જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ અને સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવામાં એની મહેનત ગણી. તમે રીખવદાસ શાહ સાથે સંમત હો કે ન, એમની મહેનત ગણી. તમે મોતીભાઈ ચૌધરી, એમની મહેનત ગણી. એ જ રીતે ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ પટેલ, હું એક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની તો બહુ જાણીતી સંસ્થા છે, હવે એના બોર્ડ ઉપર હતો સરકારના પ્રતિનિધિ તરીકે. ડૉક્ટર વર્ગીસ કુરિયન ચેરમેન હતા. એટલે અમૂલના ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો ત્યારે એક દિવસ સવારમાં મોર્નિંગ વોક કરીને પાછો આવતો ત્યારે મેં ત્રિભુવનદાસભાઈને જોયા. ત્યારે નિવૃત્ત થઈ ગયા હતા, પણ સ્વસ્થ શરીર અને એકદમ એ બધા જે લોકો હોય છે ઊંચાઈ ને પ્રતિભા ને બધું એવું તો ખરું જ. અને તો ગાંધી ટોપી, એટલે બહાર પેલા જે સિક્યુરિટી વાળો માણસ હતો એના પાસે બેસી અને કોઈક એન્વેલપ એ ફિટ કરતા હતા, પોતાના હાથે લખેલું પરબીડિયું એને આમ પેક કરતા હતા. એટલે મેં જઈને કહ્યું, મારો પરિચય આપીને કહ્યું કે તમે અંદર જઈને કેમ આ નથી કરતા, તમને અંદર સારું જ નહીં, બહાર આવી બેસીને કરવાનું કંઈ ખાસ કારણ છે? મને સમજાયું નહીં એટલે મેં કીધું તમને પૂછું છું. એ તમારી વાત સાચી છે, હું અંદર જાઉં તો જે રીતે હું અમૂલનો ચેરમેન હતો અને મોટું નામ મારું ને બધા ઓળખે ને, એટલે બધા મેનેજરો મને મળવા આવે, એટલે બધાનો ટાઈમ બગડે, મારે તો કંઈ કામ નથી, હું એમને કંઈ શીખવાડી શકું એમ નથી, કારણ કે હું આ તંત્રના ભાગરૂપ નથી. પછી જે વાક્ય કહ્યું એ તમે જુઓ, એમણે કહ્યું કે આ તો દૂધ ઉત્પાદકોના પૈસા છે, એનો એનો ખોટી રીતે પણ મિનિટો કેવી રીતે વ્યય થાય, એટલે આ આ વસ્તુ પડી છે. એવા સુરતમાં બહુભાઈ કરીને કોટનમાં એમનું ઘણું મોટું નામ, સનતભાઈ ઘણી એમને સલાહ લેતા કોટન બાબતમાં, અને કોટન કોઓપરેટિવ ફેડરેશન ગુજરાતનું એના હું બોર્ડ ઉપર હતો, એ ચેરમેન હતા. એટલે મને સુરતમાં આગ્રહ કરીને મંડળીઓમાં લઈ જાય તો મંડળીઓ ઘણી નફાકારક, પણ ટેબલ ખુરશી એ સારા ન હોય, ગાદી તકિયા ઉપર બેસે, સુવિધાઓ બહુ બહુ જ મર્યાદિત રાખે, નફો ઘણો કરે. એટલે મેં એમને કહ્યું, બહુ હોય આવું કેમ છે, થોડી ઘણી સારી સગવડો અને એ બધું કેમ નથી કરતા? તો કે સાહેબ, એમાં એવું છે કે સગવડો સારી કરો એટલે તમે એવા લોકોને આકર્ષો કે જે સગવડો માટે અહીં આવવા ચાહે છે. એ સગવડો જોઈ નહીં આને, એક વખત એ આવી ગયા તો અમારા જે સીધા સાધા લોકો છે એ તો આઉટ થઈ જવાના, એ ટકી નહીં શકે એમની સામે. સગવડો વાળા અહીં આવીને સગવડો વધારશે અને સરવાળે જે ઉત્પાદકો માટે, કોટન ગ્રોઅર્સ માટે કામ કરવાનું છે, અથવા તો ચીકુ ગ્રોઅર્સ માટે, વેજીટેબલ ગ્રોઅર્સ માટે કામ કરવાનું છે, એ બાજુમાં રહેશે. અને આ તમામ છે એને કારણે ચૂંટણીઓ થશે, એ ચૂંટણીઓમાં પૈસા ખર્ચાશે, એ ચૂંટણીઓમાં વેરભાવ થશે, અને સરવાળે જે આ સહકારી પ્રવૃત્તિ સાહેબ, આ આ પ્રોફેટિક વાત 100% સાચી નીકળી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પહેલાં શું હતું ભદ્રાયુભાઈ, ગામના સૌથી સંપન્ન ને સારા માણસ હોય સદગ્રસ્ત, એને ગામ લોકો આગ્રહ કરીને સરપંચ બનાવે. શા માટે કે એના ઘરે કોઈ અધિકારી આવે તો ચા પીવા લઈ જાય, જમવા લઈ જાય, 5 પૈસા ઘસાય. પંચાયતમાંથી મળે કે એ વાત તો કોઈ સાચી વાત છે. ભારત સરકારે ખૂબ સારા યદાઓ સાથે 73rd અને 74th અમેન્ડમેન્ટ કર્યો કોન્સ્ટિટ્યુશનનો,
કે જેથી પંચાયતોને વધારે ધનરાશિ મળતી થઈ. એ ધનરાશિ મળ્યા પછીના પરિણામો છેલ્લા 20 વર્ષના છે આપણે જોઈએ છે. આજે કોઈ કહેતા હતા કે સરપંચની ચૂંટણીમાં પણ 1 કરોડ ખર્ચાય છે, જે મને ગળે નથી ઉતરતું, પણ જે ભાઈ વાત કરતા તે ઘણી અધિકૃતતાથી કરતા હતા. અચ્છા, એટલે બની શકે કદાચ 1 કરોડ નહીં ખર્ચાતા હોય તો 50 લાખ ખર્ચાતા હશે. પણ આ શા માટે કોઈ ખર્ચે? તમે ત્યારે મને યાદ આવે સુરતની આ વાત બહુભાઈ કહેલી કે દમામ વધશે. જેમ દમામ વધશે એમ લોકોનું આ તરફનું આકર્ષણ વધશે. ગાંધી આ જ દમામથી દૂર રહેવા માટે એમના અનુયાયીઓને કહેલું. અને શરૂઆતના દિવસોમાં ગાંધીનું એક દુઃખ આ પણ હતું કે આપણે ધીરે ધીરે એ જ શૈલીમાં જઈ રહ્યા છીએ જે મનુબેને લખ્યું છે. અને મનુબેને આ લખ્યું એની સામે પણ મનુબેનને ઘણા લોકોએ વિરોધ પણ કર્યો કે બાપુએ આવું કહ્યું નથી ને તે લખ્યું છે, મનુબેને લખ્યું છે. તો મનુબેને કહ્યું કે આમાં મહાત્માએ સહી કરી છે ભાઈ, આ ડાયરીમાં આજે મેં લખી છે એને તમે મહાત્મા કહો છો, જે મારા દાદા છે એણે એક એક પેજ ઉપર સહી કરી છે. કારણ કે મહાત્માએ કહ્યું તું તું જે લખ એ મને બતાવજે અને મારી સહી કરાવજે, નહીં તો લોકો તને જીવવા નહીં દે. એટલે આ દમામનો જે ખ્યાલ એમને હશે એ વસ્તુનો અહીંયા આ પરિચય જોયો કે જાહેર જીવનમાં કે અમારા અધિકારીઓના જીવનમાં પણ ઢેબરભાઈ તો ઈસ્ટર્ન હાઉસમાં રહેવા ન ગયા. રાજકોટ કલેક્ટરનો સ્પ્રાઉલિંગ બંગલો, જોગાનું જો હું કહું કે મારા પિતા મને એક બંગલો દૂરથી બતાવવા લઈ ગયા હતા, અંદર જવાની છૂટ નહોતી રાજકોટ કલેક્ટરના બંગલામાં. મંત્રો આ બંગલો અંદરથી જોવો સારો લાગે એવું મનમાં એક ઈચ્છા થયેલી. મને આ કલ્પના નથી કે હું રાજકોટ કલેક્ટરથી કે આ બંગલામાં અધિકૃત રીતે રહીશ. એવો સરસ બંગલો કે જે બંગલામાં ઢેબરભાઈ રહેવા ન ગયા, એમણે એમના જૂના સ્થળે રહેવાનું શરૂ રાખ્યું. આ રસિકભાઈ પરીખ અહીંયા રહ્યા અને ઢેબરભાઈ વહીવટ ત્યાં જ કર્યો, સેનેટોરિયમમાં જ, કે ત્યાં રહીને એમણે પણ વહીવટ એટલો જ સારો કર્યો. આ ગુજરાત મોડેલની વાત કરીએ છીએ ત્યારે મને ઘણી વખત આ મોડેલ આ ધ્યાનમાં આવે છે. પંડિત નહેરુને લઈ આવ્યા ભાઈ કાકા, કોઈક ઘણી બધી સંસ્થાઓ થતી હતી, એકાદના ઉદઘાટન એમણે સરદાર સાહેબને કહ્યું કે તમે આવો. સરદાર સાહેબ કહ્યું કે પ્રધાનમંત્રીને લઈ જાઓ, હું તો વારંવાર ભાઈલાલ આવું જ છું ને ત્યાં. એમની ભાષામાં એમણે કહ્યું ભાઈલાલ હું તો વારંવાર આવું છું, તમે પંડિતજીને લઈ જાઓ, એમને આવશે ગુજરાતને જોશે તો રાજ થશે. એમણે સરદારના નામથી આગ્રહ કર્યો એટલે પંડિતજી આવ્યા. પછી ભાષણમાં પંડિત નહેરુએ કહ્યું જે નોંધાયેલું છે કે દરેક જગ્યાએ હું જાઉં છું ત્યારે ફરિયાદો મળે છે કે સ્ટીલ નથી મળતું, સિમેન્ટ નથી મળતી, ને બાંધકામમાં આ નથી મળતું, ને આપણે આઝાદ થયા પણ પેલું નથી. પણ અહીંયા આ ભાઈ કાકાએ કોઈ ફરિયાદ જ મને નથી કરી. એમણે એમનું મોડેલ એવું વિકસાવ્યું છે કે જેને કારણે દરેક કામ સારી રીતે થાય છે. આ મોટું નગર મારી સામે સારું થયું કે સરદાર સાહેબે મારો આગ્રહ કર્યો અને હું અહીં આવી શક્યો. કારણ કે આ પણ એક અદ્ભુત વસ્તુ ચાલી રહી છે, એની મેળ ચાલી રહી છે, સરળતાથી ચાલી રહી છે, દાન આવી રહ્યું છે, સરકાર ઉપર આધારિત નથી અને સરસ વ્યવસ્થા થાય છે. પણ એ ભાઈ કાકાની ઓફિસ ક્યાં હતી? એ 2 કે 3 આંબાના ઝાડ નીચે, 2 કે 3 પથારીઓ ઉપમાં, એ પથારી હોય એમાં એકમાં કાગળો પડ્યા રહે, એકમાં એ બેસે ને એકમાં મુલાકાતીઓ આવીને બેસે. તો આ આ આ મોડેલ થયું જેનાથી પણ અમે ધીમે ધીમે દૂર ગયા. એનો વાંધો પણ ના હોય, કોઈ સાધન સવલતો ભોગવે એનો વાંધો કદી ના હોય. હું તો કહું છું કદાચ એનાથી ફાયદો થતો હોય, કાર્યક્ષમતા વધતી હોય તો એનો છોછ પણ નથી. પણ મૂલ્યાંકન એનું એ રીતે થવું જોઈએ કે આ સાધન સવલતથી એ થયું છે કે કેમ, અને એ એમાં લોક જે કહે, લોકોનો જે મત હોય અને જે તટસ્થ હોય, કે કેટલોક મત હોય એ અમુક જૂથ સાથે કે ગ્રુપ સાથે કે ચૂંટણી સાથે જોડાયેલો વર્ગ હોય તો સ્વાભાવિક રીતે સમજી શકાય એવું છે કે એમણે અમુક રીતે જ કહેવું પડે. પણ બાકીના જે તટસ્થ લોકોને એમ લાગતું હોય
કે સાધન સવલતથી વહીવટમાં ઘણો ફેર પડ્યો છે, તો પડ્યો છે, ચોક્કસ ફેર પડ્યો છે, પણ જે કાર્યક્ષમતા છે એને સાધન સવલતો સાથે ખાસ એટલો બધો નિસ્બત નહીં હોય. કારણ કે નહીતર પટણી સાહેબે કે ડેબરભાઈએ આવો સરસ વહીવટ ન કર્યો હોત, સપ્રમાણ ખર્ચાઓ કરીને અને ઘણી બધી નિયંત્રણ કરીને એમણે આ કર્યું. જાહેર સેવાઓમાં રાજકીય લોકોના સારા અનુભવો ઘણા થયા, અને એની પાછળ એકમાત્ર કારણ એ લાગ્યું કે જ્યારે તમે તમારી વાતમાં સ્પષ્ટ હો અને તમારો કોઈ એજન્ડા ના હોય આમ કરવાનો કે તેમ કરવાનો, તો ગુજરાતના રાજકીય નેતાઓનું વલણ ઘણું જ સાનુકૂળ રહે છે. કેટલીક વખત તમને એમની પાસેથી જાણવાનું મળે, જેમાં હું ચોક્કસ સનત મહેતાનું નામ આપી શકું, મનોહરસિંહજીનું નામ આપી શકું, અરવિંદભાઈ મણિયાનું નામ આપી શકું, કે આ બધા લોકો એવા હતા કે તમે એમને એમની પાસેથી કશું સમજી શકો, કશું શીખી શકો. એટલે વહીવટમાં એ ભાગ છે એમાં પણ એ સરસ થયો. હમણાં જ અત્યારના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એક વાત કરી જેની એક દરેક ભારતીય તરીકે ગૌરવ થાય એવું છે. એમણે કહ્યું કે મારા હાઈકોર્ટના જજ તરીકે કે મારા સુપ્રીમ કોર્ટના જજ તરીકે, અત્યારે ચીફ જસ્ટિસ તો છે, મને કોઈ રાજકીય નેતાએ કોઈ બાબત કરવા માટે અથવા ન કરવા માટે ફોન કર્યો નથી. તો દેશનો અને એ જ્યારે એમણે આ કહ્યું એક જવાબદારી સાથે કહ્યું, કારણ કે સિટિંગ ચીફ જસ્ટિસ છે, તો આ એક વ્યવસ્થા જે આપણે ત્યાં ઊભી થઈ છે, એટલે તમે એ બાજુને તદ્દન અવગણો. તમે કહો કે આ નબળું છે, તો એ નબળું છે તો પણ તમે દોષિત છો. કારણ કે આપણે હવે કોઈ ફિંગર પોઈન્ટ આઉટ કરી શકીએ એમ નથી. અને બીજી મહત્વની વાત આ જાહેર સેવામાં જેટલો તમે લોક સહયોગ મેળવી શકો એનો ઘણો મોટો ફાયદો વહીવટમાં થાય છે. લોકો તમારી સાથે ઊભા રહે અને લોકો તમારી મુશ્કેલીના સમયમાં પણ ઊભા રહે, લોકો ભોગ આપીને પણ ઊભા રહે, લોકોનું તમે કામ કર્યું હોય કે ન કર્યું હોય એ ધ્યાનમાં નહીં લઈને અને તમે કોઈક સારા કામ માટે એમને વાત કરો સહયોગ માટે, તો એવા દાખલાઓ અસંખ્ય જોવા મળ્યા કે જેમણે આ બાબતમાં ઉદાર હાથે મદદ કરી કોઈ પણ અપેક્ષા સિવાય. સરકાર કલેક્ટર તરીકેના આપના એવા અનુભવ? હા, એમાં ઘણા અનુભવો થયા. એમાં એક હું આપને કહું, આજે કે અમદાવાદ કલેક્ટર તરીકે આ ધંધુકાના ગામો આમ પણ પાણીની દ્રષ્ટિએ અછતવાળા અને તકલીફવાળા ઘણા, ધોલેરા અને આસપાસના ગામડાઓમાં વિશેષ તકલીફ, પાણી મળે નહીં, મળે તો ખારું મળે. વરસાદ ઓછો હતો એટલે એ ગામડાઓમાં જઈને આવ્યો તો દરેક જગ્યાએ બૂમો પડી કે પાણી નથી ને ઘાસ નથી. એટલે મેં પાછા આવીને ધંધુકાથી ફોન કર્યો, અમારા જે સચિવ શ્રી મહેસૂલ વિભાગના હતા, હવે પ્રધાનમંત્રીના એ પ્રિન્સિપલ સેક્રેટરી છે, મેં એમને કહ્યું કે સાહેબ આપણે જે 2 રૂપિયા નક્કી કર્યા છે 1 કિલો સૂકા ઘાસના, એ આ લોકોને બહુ મોંઘા પડે છે, તો આમાં 1 રૂપિયો થઈ શકે એવું કંઈ થાય કે કેમ? તો એ એમને કહ્યું કે એ તો ગઢવી નહીં થાય, કારણ કે નાણાં વિભાગમાં ફાઇલ જાય અને લાંબો ટાઈમ જાય અને તમારો સમય પસાર થઈ જશે, એટલે હું નથી માનતો કંઈ થાય. તમે લોકોને સમજાવો કે તમે 2 રૂપિયા આ લે, કે બજાર ભાવથી તો સસ્તું છે જ. એમને કહું એક આપની વાત ખરી છે, બજાર ભાવથી તો સસ્તું છે પણ એ ભાવ પણ આમને પરવડે એવો. એટલે ધોળકામાં જે જૈનોનું દેરાસર છે બહુ જાણીતું, ત્યાં ગયો, ત્યાં કુમારભાઈ કરીને આજે પણ છે ઉંમરલાયક છે, હું 5:30-6 ગયો, મને કે સાહેબ શું કંઈક ચિંતામાં લાગો છો, ત્યાં જવું ત્યારે એમને મળું એવો ક્રમ ખરો. મેં કીધું ચિંતામાં છું, તમે જો ચિંતા દૂર કરો તો એટલા માટે આવ્યો છું. તો મને કે પહેલાં 24 હાર કરી લો, પહેલાં જમી લો, પછી જમવાનો ટાઈમ જતો રહે ને બધી ચિંતાઓ તમારી દૂર કરી દઈશું આપણે, પણ તમે જમી લો પહેલાં, આપણે સાથે બેસીને જમી લઈએ. એમને અમુક સૂર્યાસ્ત પછી જમવાનું મર્યાદા. જેના પછી મેં કહ્યું કે આ 5-7 ગામોની સ્થિતિ બહુ ખરાબ છે, તો સરકાર નથી મદદ કરતી. મેં કીધું કરે છે, પણ સરકાર 2 રૂપિયા કિલો આ ઘાસ આપવાનું કહે છે.
લોકો કહે છે કે અમે એક રૂપિયાથી વધારે આપી શકીએ એમ નથી. તો કે હું શું કરું? મેં કીધું વચ્ચેનો એક રૂપિયો તમે આપો. જે ગામમાંથી ડિમાન્ડ આવે 1000 કિલોની, તો લોકો 1000 આપે, તમારે 1000 નાખવાના. સરકારી પહેલામાં ભરાઈ જાય એટલે અમને મળી જાય. આ દરેક ગામનું એક અઠવાડિયે કે 15 દિવસે જે ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ હોય એમાં તમારે આટલા પૈસા આપવા પડે. મને કે મંજૂર છે. આ બધા ગામો માટે જ્યાં સુધી સારો વરસાદ નહીં થાય ત્યાં સુધી અમારા તરફથી 1-1 રૂપિયો 1 કિલો દીઠ મળી રહેશે. પછી 2000 કિલો થાય, 10000 કિલો થાય કે 50000 કિલો થાય, એમાં એમાં કોઈ આપત્તિ નથી. એમની મેં ફરધર તાવણી કરી કે માની લો કે આવતા વર્ષે આવી સ્થિતિ થાય તો તો આવતા વર્ષે માટે પણ બંધન મારું. આપણે ઈચ્છીએ કે આવી સ્થિતિ ન થાય, પણ થાય તો મારી તૈયારી છે કે પ્રમાણે આ થશે. એટલે વહીવટમાં પિતાશ્રી પાસેથી બીજા મારા બનેવી હતા જે મામલદાર તરીકે દાખલ થયા અને એ પણ સિનિયર પોઝિશનમાં ગયા, એમને નજીકથી કામ કરતા જોયા. આ બેને જોયા અને મેં પોતે અનુભવ્યું કે વહીવટનો પણ આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ભાગ છે કે જ્યાં તમે સારું કામ કરવામાં એક સારા ફેસિલિટેટર બની શકો અને કામ થઈ શકે. મેં આપને કહ્યું એમ લોકો સાથેનું તમારું અનુસંધાન જેટલું સહજ હોય એટલો એનો ફાયદો થાય છે, એનો યશ. કેટલીક વખત કેટલાક લોકો દુરુપયોગ કરે એવું બને છે, પણ એ એવા પ્રસંગો હોય તો મેજોરિટી પ્રસંગોમાં ફાયદો થાય છે. એવા નહીં થયા હોય એવું નથી હું કહેતો, બન્યા હશે. મને પણ ખબર ન હોય ને કોઈ દુરુપયોગ બની શકે, એવું દરેકના કિસ્સામાં બને છે. વ્યક્તિગત કિસ્સાની વાત છોડીએ તો સામૂહિક રીતે પણ એવું બને છે. પણ એનો એની અસર જે છે એ ઘણી મોટી થાય છે. એટલે લોકો સાથે સહયોગમાં પાણીનું કામ પણ ઘણું બધું કર્યું, તો એ બધા કામમાં ગુજરાતમાં લોક સહયોગ જે મળ્યો અને આ પ્રકારના સારા લોકો જે મળ્યા એને કારણે કેટલાક અણધાર્યા આપણને એમ થાય કે આ કામ કરવું મુશ્કેલ છે એવા કામો પણ થઈ શક્યા. પછી આપ જે વહીવટી સેવા હતી એમાં એક એક ડગલું આગળ વધતા ગયા અને IAS કક્ષામાં જી પ્રોમોટેડ થયા. હા, તો સામાન્ય રીતે એવું બનતું હોય છે કે IAS ની એક મોટી કેડર હોય છે જી અને તેના દ્વારા આવતું હોય છે. આ આપણું GAS કેડર કહેવાય, કઈ કહેવાય? એમાં એક GAS કેડર, આપની વાત સાચી હોય છે, મોટા ભાગે GAS કેડર હોય છે. હું આવ્યો એ GAS સિવાયની એક અધર કેડરમાંથી લોકો આવે છે. કારણ કે હું સહકારી વિભાગમાં મને સર્વિસ શરૂ થઈ હતી ત્યારે ડેપ્યુટી કલેક્ટરો લેવાતા નહોતા. અચ્છા, કોઈક હાઈકોર્ટનો સ્ટેને કારણે એ જગ્યાઓ નહોતી ભરાતી. વર્ગ 1 માં 2 જગ્યા હતી, કાં DYSP બનો અને કાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ બનો. DYSP બનવાની બિલકુલ અનિચ્છા હતી પહેલેથી, એટલે એ તરફ દ્રષ્ટિ જ નહોતી. એટલે એમ થયું કે આમાં જઈએ. લોકોએ કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર ન થયા, એનો ક્યારેય અફસોસ થયો નથી. પછી ફરી કોઈ દિવસ ડેપ્યુટી કલેક્ટર માટે પ્રયાસ નથી કર્યો. પણ ડેસ્ટિની એવી હોય છે કે ડેપ્યુટી કલેક્ટરમાં સિનિયોરિટી પ્રમાણે થાય, અધર કેડરમાંથી સિનિયોરિટી કમ મેરિટ્સ ઉપર થાય, એટલે ઇન્ટરવ્યૂ થાય. અચ્છા, એટલે ઇન્ટરવ્યૂમાં જે એલિજિબલ હોય, 7 કે 8 લોકો એલિજિબલ હોય, જેમના CR વગેરે આપણે જેને કહીએ છીએ, રિપોર્ટ સારા હોય, છેલ્લા 10 વર્ષના રિપોર્ટ જુએ અને સારા હોય, એમને ઇન્ટરવ્યૂ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ટીમ આવે. ઓકે, અને ઇન્ટરવ્યૂ કરે છે. સ્ટેટના ચીફ સેક્રેટરી વગેરે પણ બેસે એમાં. પછી એમાં 7 લોકોમાંથી જુનિયર મોસ્ટને પણ પસંદ કરે. અચ્છા, ઓહો, ત્યાં સુધી પહોંચાડવામાં તમારે રિપોર્ટ કામ કરે, પણ પછી તમારા ઇન્ટરવ્યુનો પરફોર્મન્સ. એટલે મને એટલે મને થોડો એ વહેલો એન્ટ્રી આ કેડરમાં, એટલે ડેપ્યુટી કલેક્ટર આ ડેસ્ટિનીની હું એટલા માટે વાત કરું. હું ડેપ્યુટી કલેક્ટર થયો તોય થાત, તો 5-7 વર્ષ મોડો થયો હતો. જ્યારે તે વખતે બધાએ કહ્યું કે તમને આ ચાન્સ ગયો ને હવે તમે તો આમાં ગયા ને ડેપ્યુટી કલેક્ટર ના થયા ને, એનો વસવસો કદી મને તે વખતે નહોતો થયો. મને થયું કે એ તો ડેસ્ટિની હશે ને. આ મેં આપણે સહકારની 3-4 વાત કરી, એટલે એ કામ પણ મને ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું. એટલે એને કારણે થોડી વહેલી એન્ટ્રી થઈ,
કલેક્ટર તરીકે પણ ગુજરાતના મહત્વના જિલ્લાઓમાં કામ કર્યું, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કર્યું, સેક્રેટરી થયો, ત્યાર પછી પણ ઘણા મહત્વના વિભાગ પ્રિન્સિપાલ સેક્રેટરી થયો, અને નિવૃત્ત થયા પછી રાજ્ય સરકારે, મને લાગે છે એ મને બહુ સંતોષ થયો એનો, કે એમણે આરટીઆઈના કમિશનર તરીકે નિમણૂક કરી. કારણ કે એમાં એ સરકારથી એક અલગ સ્વતંત્ર વ્યવસ્થા છે અને ખૂબ સારા હેતુઓ સાથે થયેલો કાયદો છે. અને પછીથી છેલ્લા દોઢેક વર્ષ માટે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર પણ મને બનાવ્યો. એટલે એ 5 વર્ષ સરકારથી અલગ રહીને સરકારને જોવાની, સરકારને મૂલવવાની અને કેટલીક સરકાર સાથે કડવા થવાના પ્રસંગો પણ બન્યા. એ બન્યા સરકાર સાથે, સરકારી અધિકારીઓ સાથે, કારણ કે સામાન્ય માણસને એમને જોઈતી માહિતી અપાવવી, સમયસર અપાવવી, એને માટે હુકમો કરવા પડે, અને એ આમાં એ ઇનબિલ્ટ છે કાયદામાં, એટલે તમે કરી શકો. અનુભવો ત્યાં ઘણા સારા થયા અને લાગ્યું વહીવટને બીજી બાજુથી પણ જોવાની એક તક મળી. અચ્છા. અને એ મને લાગે છે કે દેટ વોઝ અ વેરી સેટિસ્ફાઈંગ એક્સપિરિયન્સ. 5 વર્ષ એમાં તો સંગ ટેન્યોર્ડ નિમણૂક હતી, એટલે એ એનો ઘણો ફાયદો થયો. આમ સામાન્ય રીતે આરટીઆઈ માટે એવી લોકોની છાપ છે કે ચાલતી પ્રક્રિયાને થોડો પથ્થર નાખવો હોય તો લોકો આરટીઆઈનો ઉપયોગ કરે છે. તો એમના કમિશનર તરીકે જે આપે કામ કર્યું એમાં આપનો અનુભવ શું? એ ખરી વાત છે. આપણે ત્યાં હિન્દુસ્તાનમાં કોઈ પણ સારો કાયદાનો કેવી રીતે દુરુપયોગ કરી શકાય એનો વિચાર કરનાર એક મોટો બહુ જ હોશિયાર વર્ગ છે. એ હોશિયાર છે, ઘણા હોશિયાર લોકો છે. એટલે આ કાયદાનો દુરુપયોગ કેવી રીતે કરી શકાય એ શોધી કાઢીને એમણે જોયું કે નબળા અધિકારીઓ વિરુદ્ધમાં તમે માહિતી માગો તો એ પ્રેશરમાં આવે, અને એ પ્રેશરમાં આવે તો આપણને કંઈક લાભ થાય. એટલે ઘણા બધા લોકોએ આ કાયદાનો દુરુપયોગ કર્યો. પણ આવું આપ દરેક કાયદા માટે કહી શકો, કહી શકે, દરેક સારા હેતુ માટે થયેલા કાયદાનો વધતા ઓછા અંશે દુરુપયોગ થયો હશે. એટલા માટે તમારે કાયદા ખરાબ છે એમ નહીં, તમારી સિસ્ટમ સુધારવી પડે અને ધીમે ધીમે સેટલ થઈ જાય. ડાઉરીઝ એક્ટ જે કરો સુપ્રીમ કોર્ટે, અને એટલો પછી સુપ્રીમ કોર્ટે પાછળથી કેટલાક સુધારા કરવા પડે કે ઘણા બધા નિર્દોષ લોકો સામે ગુનો નોંધાય, ગુનો નોંધાય પછી જામીન ન મળે, એટલે એના એવા દાખલાઓ વધવા માંડ્યા. એમાં ઘણા સાચા હશે તો કેટલાક બનાવી ઉપજાવી કાઢેલા પણ હશે. એટલે એ કાયદા નો તમે દુરુપયોગ કરો તો એ એ આપણી એક સામાજિક વ્યવસ્થાની ક્ષતિ ગણાય. કાયદો મૂળભૂત રીતે જે છે એ તો લોકોના હિતમાં જ છે. અને એમાં પણ મને ચોક્કસ એવું લાગ્યું છે મારા અનુભવે કે જેમ જેમ સ્ટેબિલિટી આવતી જાય, જેમ જેમ લોકો ટેવાતા જાય, અહીંયા માહિતી પહેલ કરીને એક સંસ્થા છે તો લોકોને આના વિશે સારી જાણકારી આપે છે. આપણે ત્યાં આ ફાયદો છે ને, એવી સંસ્થાઓ ઊભી થાય જે લોકોને કહે કે ભાઈ જુઓ આ પ્રમાણે આ કાયદો છે, આ તમારા અધિકારો છે, આ તમારી પ્રોસિજર છે, અને આ પ્રોસિજર પ્રમાણે તમે કરો તો તમને આ માહિતી મળી શકે એમ છે. જે કાયદાની કોર્ટમાં જાય તો વર્ષો થાય, નંબર 1. નંબર 2 ફી ઘણી થાય. જ્યારે અહીંયા તમને એ બિલકુલ એટલે સરસ કાયદો છે જે વિશ્વના ઘણા બધા દેશોમાં વર્ષોથી છે. આપણે ત્યાં કંઈ નવું નથી, વિશ્વના દરેક ડેવલપ કન્ટ્રીમાં કોઈ જગ્યાએ 20 વર્ષથી 30 વર્ષથી 40 વર્ષથી આ કાયદો અમલમાં છે. પણ આપણે ત્યાં પણ આ કાયદો આવ્યો, આપે કહ્યું મુદ્દો બિલકુલ સાચો. એનો ઉપાય આ જ છે કે લોકોની જાગૃતિ થાય અને આવા 10-20% બાદ કરો તો પણ 70-80% એનો ફાયદો થાય. એટલે કાયદાની સાથે માણસનું ઘડતર એના માટે થતું રહે તો નેચરલી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવે. સાહેબ, આપે તો ઘણી બધી સરકારો સાથે કામ કર્યું, કારણ કે પહેલું પગથિયું જ આપે સચિવાલયમાં ભર્યું હતું અને છેક ટોચ સુધી આગળ વધ્યા. તો આમ સામાન્ય રીતે સરકારી વહીવટ વિશેનો જે આપણા પ્રજા માનસમાં એક ખ્યાલ છે કે એમાં વહી ઓછી ને વટ ઝાઝો હોય,
એના વિશે આપનો અનુભવ શું કહે છે? આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે ને, એક પ્રકારની વારંવાર મનમાં આને કારણે દ્વિધા પણ થઈ છે, મને પણ થઈ છે અને મારા ઘણા બધા સાથીઓને પણ થઈ છે. આપણો બ્રિટિશ સમયથી તંત્ર વિશેની છાપ લોકોમાં કંઈ બહુ સારી નહીં. પછીના સમયમાં તંત્રમાં કેટલાક ફેરફારો થયા, પણ છતાં જે પ્રજાભિમુખતા એમનામાં આવવી જોઈએ એ કદાચ એક કારણ એક તો ઓછી આવી હોય, બીજું લોકોની અપેક્ષા ઘણી વધારે થતી હોય. લોકોની અપેક્ષા થઈ ને કે આટલું આટલું કામ થવું જોઈએ, અને છેલ્લા દસેક વર્ષમાં તો હું જોઉં છું કે કામો ઘણા થાય છે, પણ આ પરસેપ્શન જે લોકોનું છે એમાં બહુ મોટો ફેર નથી પડ્યો. ફેર પડ્યો છે પણ મોટો ફેર પડ્યો નથી. એમાં એમાં કેટલાક આ માધ્યમોએ પણ ભાગ ભજવ્યો છે. રાજકોટમાં એના પ્રભારી સચિવ તરીકે એક વખત હું ગયો અને મ્યુનિસિપલ કમિશનર કલેક્ટરને એ બધાની સાથે બેસીને રાજકોટમાં વરસાદ બહુ ભારે આવે તો શું વ્યવસ્થા છે એની ચર્ચા કરી. સ્વાભાવિક રીતે મીડિયામાં રિપોર્ટિંગ વગેરે તો થયું હોય. ત્રણેક દિવસ પછી રાજકોટમાં ભારે વરસાદ થયો. ભારે વરસાદ થયો એટલે કોઈક બે ચાર જગ્યાએ પાણી ભરાયા પણ હશે, પણ જે સમાચારો છપાયા એવા છપાયા કે ત્રણ દિવસ પહેલાં પ્રભારી સચિવ અને કમિશનર વગેરે સાથે બેસીને કરેલો પ્લાન પાણીમાં ધોવાઈ ગયો. સાવ એટલું તો ખરાબ નહોતું, સાવ એટલું ખરાબ નહોતું, કેટલીક ક્ષતિઓ જરૂર રહી ગઈ હશે પણ સાવ એટલું ખરાબ નહોતું. પણ પરસેપ્શન પરસેપ્શન એક ઉંમરલા એક બહેન હતા, એમની કથા સાંભળી છે કે જે પોસ્ટ ઓફિસમાં વારંવાર જઈને પૂછે કે મારું મની ઓર્ડર આવવાનું હતું, ભગવાન મને મની ઓર્ડર કરવાના હતા, મેં 100 રૂપિયા મંગાવ્યા છે તો આવે તો મને ઘેર આપી દેજો ખાસ, અને પૂછવા પણ જાય. પોસ્ટ ઓફિસમાં કામ કરતા બે ત્રણ કર્મચારીઓ સામાન્ય સ્થિતિના, એમણે થયું કે આમને કંઈક આપણે મદદ કરીએ તો કેવું, ભગવાનનું સુખ તો મની ઓર્ડર આવવાનું જ નથી અમને. એટલે એમણે પોતાના ખિસ્સામાંથી કાઢીને 50 રૂપિયા ભેગા કર્યા અને કહ્યું કે બેન આજે તમારો મની ઓર્ડર આવી. હું નહોતી કહેતી કે મની ઓર્ડર મારું આવવું જ જોઈએ, લાવો સહી કરીને હું પૈસા કરી, તમે સહી કરીને લઈ લો પૈસા અને લઈ લો આ 50 રૂપિયા. કે 50 રૂપિયા કેમ? તો કે ભગવાને 50 રૂપિયાનું મની ઓર્ડર કર્યું છે એટલે તમને 50 રૂપિયા આપીએ છીએ. સારું સારું. પછી એ લોકો ગયા પછી બેને સ્વાભાવિક રીતે ઈશ્વરનો આભાર માનો કે બે ઈશ્વર હું તમારો ખૂબ આભાર માનું છું કે આપે મની ઓર્ડર 100 રૂપિયાનું કર્યું, ભલે 50 રૂપિયા લોકો ખાઈ ગયા, ભલે પોસ્ટ ઓફિસ વાળા 50 રૂપિયા ખાઈ ગયા, પણ મારે તો તમારો આભાર 100 રૂપિયા. મથરાવટી મેલી કહો કે શું કહો. બાકી સાહેબ હું આપને બહુ સ્પષ્ટ રીતે કહું કે ભારતનું જનરલ ઇલેક્શન કરાવી શકે એવું આ તંત્ર છે. 140 કરોડ દેશના લોકોનું સામાન્ય ચૂંટણી કરાવવી. હું એવો હરિદ્વારમાં ગયો હતો, શિયાળાનો સમય ફેબ્રુઆરી હતો, તીવ્ર ઠંડી, અને ઇલેક્શન કમિશનના ઓબ્ઝર્વર તરીકે ગયો હતો. એટલે રાત્રે તો ચિલ્ડ થઈ ગયું એકદમ, કારણ કે કરા પડ્યા. એટલે મેં મારી સાથેના એક અધિકારી હતા એને કહ્યું આપણે જ્યાં મતપેટીઓ રિસીવ થાય છે ને એ જગ્યાએ જઈએ. મને કહે છે બહુ ઠંડી છે બહાર, અમને ઠંડી લાગે, તમને ગુજરાતમાંથી આવેલા તો વધારે લાગશે. મેં તો આપણે એક સ્વેટર પેટર પહેરી પણ જઈએ તો ખરા, ત્યાં શું હાલત છે. અમે ઓબ્ઝર્વર તરીકે તમારે જોવું જોઈએ. યસ. એટલે એમ ફરજનો ભાગ પણ તરીકે મને લાગતું હતું, પણ રાત્રે જાઓ ન જાઓ એ ઓફકોર્સ તમારા મનની વાત છે. એટલે 10:30 હું નીકળ્યો રૂરકીના આઈઆઈટીના ગેસ્ટ હાઉસમાંથી, હરિદ્વાર પહોંચ્યા ત્યાંથી 25 કિલોમીટર દૂર, અને જ્યાં મેઇન રિસીવિંગ સેન્ટર હતું જ્યાં મતપેટીઓ બધી આવે અથવા ઈવીએમ્સ આવે, ત્યારે તો ઈવીએમ્સ આવી ગયા હતા. તો એ મેં જોયું કે ઉપર એ વખતે કરા પડતા હતા. હું તો ગાડીમાંથી ઉતરવાની મારી હિંમત નહોતી, પછી પહેલાં છત્રી રાખી એટલે હું ઉતરો માંડ માંડ, છતાં મને ઠંડી સખત લાગતી હતી. એ છત્રી વગર એ કર્મચારીઓ
દરેક ટેબલ ઉપર, દરેક ટેબલ ઉપર નક્કી હોય કે આટલા બૂથ અહીંયા જમા કરાવવાના, આટલા બૂથ અહીંયા જમા કરાવવાના. એકદમ શાંતિથી ઊભા હતા, કશું બનવું જ ના હોય, કશી મુશ્કેલી જ ના હોય, અને જમા કરાવતા હતા. અને એમાં તો એક એક રૂપિયા જેવો હિસાબ હોય છે કે આટલા મતદાતાઓ હતા એનું આ યાદી, આટલાએ મત આપ્યું એની આ માર્ક યાદી, એમાં 20-22 જેટલી વસ્તુઓ ગણાવીને આપવાની. એકદમ શાંતિથી એ લોકો આપતા હતા. એને આપણે શું આપી દેતા હશું, કયું આર્થિક વળતર આપણે આપતા હશું એમને? એમને કારણે કેટલાય જગતના વિકસિત દેશોમાં ચૂંટણીઓમાં પ્રશ્નો ઊભા થાય. આપણે ત્યાં કોઈ લોકસભાની કે કોઈ વિધાનસભાની ચૂંટણી ઉપર તે આવ્યો હોય ચૂંટણી દરમિયાન એવું સાંભળ્યું છે? આ 75 વર્ષ થયા આપણે, અને હાર અને જીત કોઈ પ્રિડિક્ટ કરી શક્યું છે? સાચી વાત છે. એટલે એક આખું આ જે તંત્ર છે, આ તો એક મેં આપને એક એક સૌથી વધારે મને સ્ટ્રાઇકિંગ દાખલો લાગે છે. એમાં અમે રાજકોટમાં મેં જનરલ ઇલેક્શન કરાવ્યું ત્યારે તો આ ઈવીએમ્સ નહોતા. 2 રાત સુધી સાહેબ કર્મચારીઓ બેસીને મત ગણે, અને બીજી રાત્રે તો લોકોને ઊંઘ ના આવે. કેટલીક વાર મતદાન બહુ ભારે થાય, ત્યાં ત્યાં જમવાનું બને, લગ્ન જેવો માહોલ હોય, બધા જમે, અને બીજી રાત્રે રાતના 11-11 વાગે ત્યારે મને એમ થાય કે હવે આમને ઊંઘ. અને એની પાછી વિશિષ્ટ પદ્ધતિ હોય, પહેલા થપ્પી બનાવો, પ્રક્રિયા એટલી બધી, અને સામે જુદી જુદી પાર્ટીના એજન્ટો માથે જ બેઠા હોય, એટલે તમે સહેજ આગું પાછું કરો તો એ તો ચાલે જ નહીં. બરાબર એ જુએ, દરેકમાં એમની સહી પણ લઈએ અમે ખરાઈ કરવા માટે કે ભાઈ આ રાઉન્ડ પૂરો થયો, તમે જોયો છે, કરો સહી. એટલે એ એટલું ડિફિકલ્ટ ઈવીએમ્સ આવતા ચોક્કસ એમાં રાહત થઈ છે, પણ છતાં આ નાનું કામ નથી. એટલે આ એકમાત્ર દાખલો જોતો તમને લાગશે કે સરકારી તંત્રની ઘણી નબળાઈઓ હશે જ. હું એમ નથી કહેતો કે નહીં હોય, કોઈ પણ મોટા સ્ટ્રક્ચરની કેટલીક નબળાઈઓ રહેવાની છે. કોઈ પણ મઠની અમુક વખત વાતો આવે છે તો એ આપણને એમ થાય છે કે આવું કેમ અહીંયા થયું. હવે નહીંતર એ તો પ્રમાણમાં નાની વ્યવસ્થા છે. સાચું. અને ત્યાં તો માત્ર આધ્યાત્મિક વાતો જ થાય છે, પણ છતાં વ્યવહારમાં ઘણી જગ્યાએ તદ્દન ભિન્ન ચિત્ર જોવા મળે છે. તો આટલા મોટા સ્ટ્રક્ચરમાં નબળાઈઓ હોય, લૂપહોલ્સ હોય, છતાં તંત્ર ઊભું રહ્યું છે. એટલે મને લાગે છે કે એ ક્રેડિટ એમને આપવી જોઈએ. અને આમ પાછું આ મતદાનની પ્રક્રિયામાં જે આપે કહ્યું, કોઈ પણ રાજકીય પક્ષ હોય એ મતપેટીથી ડરે છે ખરો, કે કાલે મતપેટી ખુલશે તો શું થશે. એનું કોઈ પ્રિડિક્ટ નથી કર્યું, કોઈ પ્રિડિક્ટ નથી. આપણી પાસે એવા જવાબો છે કે જંગી બહુમતીથી એક પ્રવાહથી જીતશે એવું લાગ્યું, અને શાસન પલટાણું. યસ, બિલકુલ. એટલે કાલે સવારના મતપેટી છે એ ચમત્કાર સર્જી શકે એ અહેસાસ પણ ભારતીય લોકતંત્રે કરાવ્યો છે. એટલે એ આપણી સૌથી મોટી સિદ્ધિ છે. 75 વર્ષે સંતોષ લઈ શકાય એવી ઘણી બાબતો છે, પણ એમાંની આ અગ્રતાના સ્થાને મૂકવી પડે એવી વાત છે. એમાં આપણી પ્રજાની જાગૃતિ, તંત્રની સજ્જતા, એ બધું જ જવાબદાર છે. સાહેબ, આમ તો આપે કહ્યું કે દમામથી દૂર પહેલે રહેવાનો આપનો ખ્યાલ હતો, પણ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આટલી બધી મહત્વની જગ્યાઓ ઉપરથી નિવૃત્ત થઈએ ત્યારે પછી આપણને પેલો છે ને, આપણી ભાષામાં અસાંગળો લાગ્યો એના જેવું થતું હોય છે. આપે તો નિવૃત્તિ પછી પણ સરકારથી દૂર રહીને સરકારની જવાબદારીઓ નિભાવી છે, તો એ માઇન્ડસેટ આપનો કેવો? એમાં મને લાગે છે આપની વાત સાચી છે. છેલ્લો શબ્દ વાપર્યો ને એ જ આપની ખરી વાત છે, એ માઇન્ડસેટની વાત છે. દાખલા તરીકે તમારી રુચિ એવી હોય કે તમે લાઇબ્રેરીમાં જઈ શકો અને લોકો સાથે બેસીને વાંચી શકો તો આ અડચણ નથી થતી. એટલે મને લાગે જિંદગીમાં બીજા પ્રકારના જે શોખ છે, અને આ સાહિત્ય તો દરિયો છે મોટો, ક્યારેય તમને એવું ના લાગે કે તમારે સમય પૂરો થયો છે. અને મહેન્દ્રભાઈને મેં વાંચ્યા છે કે એમને સમય મળે તો ઘંટીએ દળતા, અને પોતાનું દળાઈ જાય તો પાડોશીનું એ દળી આપે. એટલે મને ઘણી વખત મારી દીકરીનો દીકરો પૂછે છે કે તમે શું કરવાના છો પછી નિવૃત્તે. મેં એમને કહ્યું, હું કહું મારે મને વાસણ ઉટકવાનો એક મારી વિશ લિસ્ટ છે.
કોરોના દરમિયાન વારો નથી આવ્યો એટલે એની મમ્મીને વારંવાર કહે છે કે આ જે નાના બાપુ રિટાયર થશે ને તારા કામવાળાનું આવી બનવાનું છે. ના પણ હું સાક્ષી રહ્યો છું સાહેબ કે ગાંધીનગરમાં સમૂહ નવરાત્રિ ઉજવાતી હોય તો પણ ગઢવી સાહેબ છે સૌની સાથે નવરાત્રિના રાસે રમતા હોય એવે જાણે એને હોદ્દેદાર છે અથવા હોદ્દો છે એવો કોઈ ખ્યાલ ન હોય. છેલ્લી બાબત એક તરફ સાહેબ હું કે આ એ વખતથી જે લોક સાહિત્યનો આપનો સંગાત હતો એ સંગાત પછીથી સતત જાળવી રાખ્યો છે આપે, કારણ કે છેલ્લા વર્ષોથી તો આપનું એમાં લિખિત પ્રદાન ઘણું બધું છે, અનેક અખબારોની અંદર કે સાહિત્ય સભાઓની અંદર. એના વિશે મેં શરૂઆતમાં જેમ આપને ઓળખાણ બાંધી કે ગઢવી સાહેબને સાંભળો તો એમ ન લાગે કે આ કોઈ વહીવટી કલેક્ટર કક્ષાનો માણસ અહીંયા ઊભો છે. એ આ બધા જે આ ચારણ આખી પરંપરા છે એનો એક વારસદાર વાત કરતો હોય એટલી ઓથોરિટીથી આપ વાત મૂકો છો, તો એ અત્યારનો જે ગાળો આપનો વીતી રહ્યો છે એ કેવી રીતે આપે ડેવલપ કર્યો છે તો થઈ રહ્યો છે? મને લાગે છે વાંચન વગેરેનો શોખ મેં આપને કહ્યું એમ થોડો વહેલો શરૂ થયો, પણ એ વાંચન ઉપરથી થોડો વિચાર કરીને એને ક્રિસ્ટલ વિચારોમાં મૂકવાની પ્રોસેસ કદાચ 15-15 વર્ષથી વિધિવત રીતે થઈ એમ કહું તો ખોટું નથી. એમાં આ સાહિત્ય ઉપરાંત મેં આપને કહ્યું એમ સુગમ સંગીત, થોડું રવિન્દ્ર સંગીત, એમ વિવિધ વિષયોમાં મને થોડો ધીમે ધીમે રસ જાગૃત થયો. જે મસીદભાઈનો હમણાં આપણે વાત કરી તો એવા લોકોને મળ્યા પછી એક ગુજરાતી સાહિત્ય તરફનું વૈદ્ય સાહેબને મળ્યો. કેટલાક લોકો વિશે જેમ કે એક વ્યક્તિ જેને હું કદી મળી શક્યો નથી પણ મળ્યો તો આનંદ થાત, એવા એક ડોલરરાય માંકડ કે જેમણે 1969માં એમણે આ વિદ્વાનોનું બહુમાન કર્યું, 5 ચારણ કર્યું. ત્યારે હું ઘણી વખત અત્યારે વિચાર કરું છું કે કયો વિચાર, કઈ દ્રષ્ટિ હશે આ વ્યક્તિમાં કે જે સ્થળે તમે રહો છો એ સ્થળ સાથે તમે એસિમ્યુલેટ કેવી રીતે કરો, યુનિવર્સિટી કેવી રીતે એસિમ્યુલેટ થાય. વાહ, એટલે આ એક ક્રાંતિકારી વિચાર છે અને એમાંથી એમણે આ પ્રકારે વિદ્વાનોનું બહુમાન કર્યું. વિદ્વાનોનું બહુમાન કર્યું એટલે એ સાહિત્યનું બહુમાન કર્યું અને એ પ્રદેશનું બહુમાન કર્યું કે જ્યાંથી આનો જન્મ થયો છે. એટલે આ આ સાહિત્ય પ્રત્યે મને આ 12-15 વર્ષ પહેલાં એક લગાવ વિશેષ થયો, વાંચવાનું પહેલેથી હતું પણ થોડું એ વધારે વાંચવાનું અથવા તો થોડું ક્રમબદ્ધ વિષયબદ્ધ પુસ્તકો પસંદ કરીને વાંચવાનું એ શરૂ થયું. ફૂલછાબે બહુ આગ્રહપૂર્વક લખવાનું કહ્યું એટલે મને લાગે છે 2011ના અંતથી મેં નિયમિત કટાર લખવાનું શરૂ કર્યું, જે હજી આજે પણ ચાલે છે. ફૂલછાબ, કચ્છ મિત્ર અને બીજા 2 પેપરોમાં છપાય છે. હવે મને ઘણી વખત સ્ટ્રેસ હોય તો પણ હું લખું છું. કોઈ કહે છે કે શા માટે લખો તો હું કહું છું કે આમાં હવે હું એટલા માટે લખું છું કે મને લાગે છે કે એનાથી મારો સ્વાધ્યાય ચાલુ રહે છે. જો હું છોડી દઉં તો શક્ય છે કે આળસને કારણે હું વાંચવાનું પણ ઓછું કરું. આ મને ફરજ પડે છે. સાચું, આ ફરજ પડે છે કે કંઈક વાંચતા રહ્યા નેક્સ્ટ વીકમાં શું લખવાનું છે. ડેડલાઇન આપણને બહુ જ સતર્ક રાખે છે. સતર્ક રહે, 700-800 શબ્દો તમારે ગમે તેમ કરીને લખવા અને તમને સંતોષ થાય એના માટે 5-6 હજાર શબ્દો વાંચવા. હા હા, તો અરે તો જ થઈ છે. એટલે સ્વાધ્યાય અને સ્વાધ્યાય પ્રવચનાભ્યામ મા પ્રમોદિતભ્યામ એવું વિનોબાજી વારંવાર કહેતા કે ગમે તેટલા તમે બિઝી હો, ગમે તેટલું તમે લોકોનું કામ કરતા હો આઝાદીની ચળવળના સંદર્ભમાં કહેતા, તો પણ તમે સ્વાધ્યાય ન ચૂકશો. એટલે એ સદભાગ્ય એનો મને એને કારણે ફાયદો થતો એવું લાગે છે. અને એવું પણ ખરું કે ગાંધી જેવી વ્યક્તિ આટલી બધી વ્યસ્ત રહી એને પ્રાર્થના પણ ન છોડી અને ઊંઘમાંથી જાગીને ભૂલાઈ ગઈ હોય તો પ્રાર્થના કરવી પડે એટલો જ એનો આખો વ્યાયામ હતો. પણ એટલું ચોક્કસ છે સાહેબ કે જવલ્લે જ જોવા મળે એવો સુભગ સમન્વય 2 જુદી જુદી ધારાઓનો આપનામાં થયો છે અને એ આપે જે કહ્યું કે નાનપણથી જ એવી રીતે મળ્યું. બાકી નહીતર ઘરે આટલા મોટા દિગ્ગજો આવતા હોય અને ભલે 5-6 વર્ષનો છોકરો દૂરથી એને જોયા કરતો હોય એ જે આશીર્વાદરૂપી ઘટનાઓ બની
એને કારણે અત્યારના ગઢવી સાહેબ સાથે હું આટલી રસપ્રદ ચર્ચા કરી રહ્યો છું. સાહેબ, મને એક નાનકડો પ્રશ્ન છે કે હજી તો આપની પાસેથી ઘણું અપેક્ષિત છે, પણ એવું કોઈ કોન્ટ્રીબ્યુશન કે જે આપને એમ હોય મનમાં કે અમારે કરવું છે અથવા થવું જોઈએ, તો એવું કશું ખરું? હા ખરું. એક આજે કુમાર પરભાઈ નથી, અમે એક એવો સંકલ્પ કર્યો છે કે એક સંત સાહિત્ય કોષ થવો જોઈએ. એમાં ભાઈ દલપતભાઈ પઢિયાર મુખ્યત્વે મહેનત કરે છે, અને શરૂઆતની મિટિંગમાં હું જોડાયેલો રહ્યો ને, હજી પણ એના વિશે અમે વાત કરતા રહીએ છીએ. થોડું સાહિત્ય ભેગું પણ થતું જાય છે, એટલે સંતોનો એક સરસ સાહિત્ય કોષ આ વિશ્વકોષના માધ્યમથી થાય એવો એવો એક પ્રયાસ છે અને થશે. અને બીજું, જે આ બધી બાબતો છે સાહિત્યની જેની હસ્તપ્રતો ધીમે ધીમે હવે લુપ્ત થતી જશે, એ ફરી ડોલરરાય માંકડની દીર્ઘદ્રષ્ટિને કારણે એમણે હસ્તપ્રતો બધી એકઠી કરાવી. રતુભાઈ રોડિયા અને એ લોકોએ આમાં મોટું કામ કર્યું. સૌરાષ્ટ્રની સિટીમાં બધાનો સંગ્રહ, એટલે એનું ડિજિટલાઇઝેશન થયું, એ વ્યાપક લોક સમૂહ સુધી પહોંચે, જે વર્ગ એને 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 જેનામાંથી પ્રેરણા મેળવી શકે અથવા સાહિત્ય સર્જન કરી શકે. ભુજ વ્રજભાષા પાઠશાળાના પુસ્તકો પણ લોકોને મળતા થાય. 200 વર્ષ પહેલાં, આઝાદીના 200 વર્ષ પહેલાં કોઈ કવિઓ તૈયાર કરવાની શાળા કોઈ રાજવીએ સ્થાપી હોય એ વાત જ અસાધારણ લાગે છે. તો એનું જે સાહિત્ય તૈયાર થયું હોય એ આજે પણ એમાંથી ઘણો બધો ભાગ મૂળભૂત ફંડાસ તો એના એ જ રહે છે, બરાબર. તો એ લોકો આ 2-3 વસ્તુઓ ઉપર હંમેશા ધ્યાન રહે છે, ચિંતા રહે છે. ઘણા સારા લોકો આ કામ કરે છે, એ તમે થોડું ઘણું યોગદાન નિમિત્ત માત્ર પણ આપી શકો તો એનો આનંદ થાય. અત્યારના જીપીએસસી અને યુપીએસસી માટેનો એક બહુ મોટો ક્રેઝ ચાલે છે. આપને ખ્યાલ છે કે કેટલાક જ્ઞાતિઓ પણ પોતાના વિશિષ્ટ વર્ગો ચલાવે છે, અને ટ્યુશન ક્લાસીસ તો બહુ મોટે પાયે છે. એવું પણ કહેવાય કે યુવાનોમાં પણ એક એવી ધગશ ઊભી થઈ છે કે આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ વધીએ, અને મહેનત પણ ખાસ્સી કરે છે. અને ક્યાંક એવું બને છે સાહેબ કે છેલ્લી મુમેન્ટ, છેલ્લી પગલે આવીને તેઓ અટકી જાય છે. તો આપના આટલા વહીવટના અનુભવ ઉપરથી એવો કોઈ મેસેજ આપ યુવાનોને આપી શકો? એક બહુ સરસ વાત છે કે તમે જ્યારે યુપીએસસી જીપીએસસીમાં પ્રમાણમાં અપર સ્ટેટામાં ઇન્ટરવ્યૂ આપો, ક્લેરિકલને એ એડમિનિસ્ટ્રેટિવ સાઇડના વાત નથી કરતો, પણ તમે અધિકારીઓ તરીકે, તો ત્યારે માત્ર નોલેજ એટલે કે માહિતી હોવી એ પૂરતું નથી. માહિતી ઉપરથી તમારી વિચાર કરવાની ક્ષમતાનું એમાં મૂલ્યાંકન થાય છે. એટલે તમે એમ વાત કરો કે છેલ્લા ઓલિમ્પિક્સમાં ભારતને આટલા ગોલ્ડ મળ્યા ને આમાં આટલા મળ્યા ને આ સિલ્વર મળ્યા ને, અથવા આ દેશને આટલા ચંદ્રકો મળ્યા, એ એક માહિતી છે. પણ એની પાછળનું તમે એનાલિસિસ આપી શકો કે આપણો દેશ પાછળ છે તો કેમ આપણો દેશ પાછળ છે, એ જે એનાલિસિસ છે એ કરવાની તમારી ક્ષમતા થવી જોઈએ. આજે શોર્ટકટને કારણે અનફોર્ચ્યુનેટલી આ વસ્તુ સ્કૂલના શિક્ષણમાં પણ આવી ગઈ છે, જ્યાં ભરપૂર માહિતી છોકરાના મનમાં ભરવામાં આવે છે, પણ એ માહિતીનું એનાલિસિસ, એટલે તમે ઘણાની વિદ્વતાપૂર્ણ વાતો સાંભળો પણ પ્રજ્ઞાવાન લોકો એની સંખ્યા ઘટતી જાય છે. બહુ સાચું છે. વાહ. પંડિત શુકલાલજીને યાદ કરીએ તો એ પ્રજ્ઞા એમની વાતમાં આવે, એમના લખાણમાં આવે, એમના વ્યવહારમાં આવે. એટલે ધારો કે એ બહુ મોટી વાત હોય તો પણ એનાલિટિકલ થિંકિંગ, એનો ઘણો બધો ભોગ લેવાતો એવું લાગે છે. એમાં સોશિયલ મીડિયાના અનેક ફાયદાઓ છે, એમાં કેટલાક ગેરફાયદાઓ પણ હશે કે જેથી માણસો અનધિકૃત વાતો લખે અને વાંચે અને ફેલાય, અને જેમ વધુ ફેલાય એ સાચી છે એમ લોકો માનવા માંડે છે. એટલે જે ફાયદાઓ છે એ તો અગણિત છે, પણ એની સાથે એનો આ બેલેન્સ નિરક્ષર ઉપયોગ તમે કરતા શીખીએ આપણે એક સમાજ તરીકે, તો મારો તો એ બહુ સ્પષ્ટ મત છે જે લોકો આ પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય, ખાસ કરીને એમના માટે, કે એમના નોલેજને એક એમને એનાલિટિક્સ તરીકે કરવું જોઈએ. માહિતી એક છે,
જેમ કે હું ભાવનગરથી અહીં આવ્યો તો મેં પહેલું કામ એ નક્કી કર્યું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અગ્રલેખ વાંચવો. ઓકે. કારણ એટલું જ હતું કે પહેલાં બધા ન્યૂઝ છે અને આમાં કોઈક સારા દેશના સારા સ્થાપિત અખબારે આપેલો એક વ્યૂ છે, જે ઘણી વખત સાચો હોય ખોટો જુદી હોય પણ તમને વિષયના ઊંડાણમાં લઈ જાય. બહુ સાચું. વાહ. એટલે એ એ દ્રષ્ટિકોણ રાખીને કરવાનો મને લાગે છે કે ઘણો મોટો ફાયદો થાય છે. બહુ સાચી વાત. એટલે એ ઊંડાણભર્યું રીડિંગ રાખવું પડે. હા. તમે માત્ર શોર્ટકટના રીડિંગ ઉપર જો તરી જવા માંગતા હો હા તો એ મુશ્કેલી પડે છે. એ મુશ્કેલ છે કારણ કે એ પછી એમાં છીછરા પણ ઘણું આવી જાય, ઊંડાણ ના આવે. આજે અમે આપણે જેમને ત્યાં બેઠા છીએ, આ ધીરુભાઈ ઠાકર ને બધા કોણ શ્લોક નામો છે, હાજી, જેમના જીવનનું કેટલું બધું ઊંડાણ આપણે જોયું અને એનાથી કેટલું બધું જગતને મળ્યું. એક મેં એવું પણ આપના જીવનને પહેલામાંથી જોયું કે અત્યારે મને પણ જીપીએસસીના વર્ગ 1-2માં મૌખિક પહેલામાં હાજર રહેવાનો લાવો મળ્યો છે. તો જીપીએસસીની તૈયારી માટે 7-8 વર્ષથી અમે બીજું કંઈ કરતા જ નથી. કે 10 વર્ષથી શું કરો છો? તો કે તૈયારી જ કરું છું. જ્યારે આપના કિસ્સામાં એક જુનિયર પોસ્ટ હતી તો એ પોસ્ટ પણ આપણે સ્વીકારી લીધી અને આપ જેમ કહો છો એમ એમાંથી જ શીખતા શીખતા પછીની પરીક્ષાઓ સરસ રીતે પસાર થઈ. હવે એ સમયે જો વસંતભાઈ ગઢવી એ જુનિયર પોસ્ટમાંથી બહાર રહ્યા હોત તો સચિવાલયનો પ્રવેશ જ એને જે આપી શક્યો એ નહીં આપી શક્યો હોત. એટલે અત્યારના યુવાનોને ખાસ એક જાણવા જેવી બાબત એ છે આપના જીવનના સંદર્ભમાં કે તૈયારી તૈયારી છે, એમાં કંઈ બાદબાકી કરવાની જરૂર નથી, પણ સાથે સાથે કશુંક તો કરતા જ રહેવું, શરૂ કરવું જોઈએ, શરૂ કરવું જોઈએ. યુ ટુ ટેક અ સ્ટેપ. પછી એમ નહીં કે આ અહીંયા આ આવું હોય તો જ હું કરું, એવું સિલેક્ટિવ થવાની બહુ જ સાચી વાત છે. બહુ અને આવા તો બહુ જ દાખલાઓ જોવા મળે છે. આપણે જે કહ્યું એ એ જ ધ્યાનમાં લઈને હું સમજવાનો પ્રયાસ એ કરું છું. એટલે એ એની જરૂરિયાત છે ને. એને કારણે 8-8, 10-10 વર્ષ સુધી તૈયારી કર્યા પછી એવી કોઈ બાંયધરી ખરી કે સિલેક્શન થશે? એટલે એનું પ્રેશર બિલ્ડઅપ થાય છે. યસ યસ. એના ઉપર થાય, એના કુટુંબ ઉપર થાય અને આખી સામાજિક વ્યવસ્થા ઉપર થાય છે. એટલે એ ઘણા બધા તો સમજે છે પણ ઘણા લોકોને આ વાત આ મેસેજ સ્પ્રેડ કરવાનો ફાયદો છે, જરૂર છે કે તમે એક વખત એમાં આવી તો જાઓ, તમે શરૂ તો કરો, ક્યાંકથી શરૂ તો કરો અને શરૂ કર્યા પછી આગળ જવાશે. જે લોકોએ શરૂ કર્યું એ પહેલાંથી બહુ મહાન હતા. મહાત્મા ગાંધી પહેલું પ્રવચન જ ન કરી શક્યા, ઘણું બધી તૈયારી કરીને ગયા હતા, લખીને ગયા હતા, તો એ પૂરું પ્રવચન ન કરી શક્યા. જેને સાંભળવા પછી દુનિયા ભેગી થઈ ભેગી થતી, પણ શરૂઆત તો ક્યાંકથી કોઈકે કરવી પડે. સાચી વાત છે. એટલે એ આપની વાત બિલકુલ સાચી છે અને એ સમજવાની ખૂબ જરૂર છે. ગઢવી સાહેબ, મેં આપને ઘણા બધા પ્રશ્નો મારા તરફથી પૂછ્યા છે પણ આપને એવું લાગે છે કે હજી કોઈ વાત આપને કહેવાની હોય ને હું ન પૂછી શક્યો, હું ચૂકી ગયો? તમે એક તો ચૂકો એવા નથી પણ છતાં મારે કહેવું જોઈએ કે આ પ્રકારના ઉપક્રમો ખબર નહીં અહીંયા આવ્યા પછી, કારણ કે આ બધું તો કંઈ બધું વિચારેલું હોય નહીં પણ વાતમાંથી વાતમાં સહજ રીતે જે કંઈ સ્મૃતિના આધારે કહેવાયું એ મારી બાબતો તો મને બહુ જ સામાન્ય લાગે છે પણ ઘણા એવા લોકોની વાતો આપણને સાંભળવા જોવા મળશે કે જેને કારણે મને ને તમને તો આવતીકાલે જ એનો ફાયદો થશે, મારી જેવાને તો ખાસ થશે અને આવનારી પેઢીઓ સુધી એ ફાયદો રહેશે. એટલે એ એ આ પ્રકારના ઉપક્રમો પણ આનો વિચાર આવવો અને કરવો વિશ્વકોશ તો અભિનંદનને પાત્ર છે જ. આપણે પણ અભિનંદન આપવું અને હું આશા રાખું કે ઘણા બધા લોકો એમને અનુકૂળ હોય એટલું, બધાએ 1.5 કલાક ન સાંભળે તો જરૂર નથી પણ જ્યાં જેટલો જેનો રસ હોય એટલું સાંભળે. તમારા કેટલાક મેં પણ સાંભળ્યા છે એપિસોડ્સ, તો મને તો એ ઘણા પ્રભાવી લાગે કારણ કે લોકો જ પ્રભાવી છે, એ લોકો જ પ્રભાવી છે. એટલે એનો પેલું અંધારામાં પણ ગોળ ખાવ તો ગળો જ લાગે, એટલે એવી વાતો આ થઈ છે અને એનો ઘણો મોટો ફાયદો થયો છે.
હું બંને સંસ્થાઓ વતી આપનો અનુભવ વ્યક્ત કરું અને પ્રાર્થના કરીએ કે આ સ્વસ્થતાથી આપના જે ચિત્તમાં પડેલું છે સંત સાહિત્યનો એક વિશ્વકોષ બને એ ઝડપથી બહાર ઉતરે એવી આપણે પ્રાર્થના કરીએ અને આટલો કિંમતી સમય આપવા બદલ હું બંને સંસ્થાઓ વતી અનુભવ વ્યક્ત કરી આપનો આભાર વ્યક્ત કરું છું અને સાદર પ્રણામ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.